क्षण क्षण में नवकार को जपता है जो जीव, जयंत सेन बने सदा उन्नत जीवन नीव, उन्नत जीवन नीव। जपो नित्य मंत्र नवकार जीवन सफल बनावे, 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 जपो नित्य मंत्र नवकार जीवन सफल बनावे। अंतर बाहर थी नवकार ध्यावता, अंतर बाहर थी नवकार ध्यावता, दिल ना मंदिर माए ने पधरावता, दिल ना मंदिर माए ने पधरावता, मले निज गुणनी सुवास जीवन सफल बनावे, जपो नित्य मंत्र नवकार जीवन सफल बनावे। नवपद ना जाप थी पाप पलाये छे, नवपद ना जाप थी पाप पलाये छे, भवना बंधन थी मुक्ति पमाये छे, भवना बंधन थी मुक्ति पमाये छे, अनुपम सिद्धि देनार जीवन सफल बनावे, जपो नित्य मंत्र नवकार जीवन सफल बनावे। હાજી નહીં સમજાયું મને. એ છે કે તમે અપલોડ યુટ્યુબ માં કરી લેજો એટલે લોકો સાંજના જોઈ શકે, કારણ કે હાજી સો ઇન 2-3 મિનિટ્સ આઈ વિલ ક્લિક ઓન ધેટ. ઓકે પૂજાબેન, કાલે બધાને બહુ જ મજા આવી છે, રીલી ધે હેવ એપ્રિશિએટેડ. ગઈ કાલે હું પણ અપલોડ કરી લેજો. હા હાજી. આપ બધા સાતામાં છો બીનાબેન? ત્યાં બધા તમે કેમ છો? તમે સાતામાં છો? રામ દાદાની કૃપા. સમય વહે જાય છે, બીજો દિવસ થઈ ગયો સિદ્ધ ભગવાન નો. એનો તમારું બહુ જ સરસ પ્રવચન હોય છે અને મેણાસુરની બધાને બહુ સમજ પડી. તમે સાદી ભાષા અને સમજાય એવી રીતના એક્સપ્લેન કરો છો બાબા, અને આજે પણ હમણાં બધા આવી જશે કારણ કે બધા ઘણા વર્ષમાં આવતા ને તો થોડું મોડું આવી છે.
સૌથી પહેલા આપણે પ્રેયર કરીએ પરમાત્મા ને પંચ પરમેશ્ઠી નું ધ્યાન કરીએ અને એમને વિનવીએ કે અમને ખૂબ 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 આશીર્વાદ આપો. અને જેટલા લોકો આયંબિલ ની ઓળી કરી રહ્યા છે, આયંબિલ કરી રહ્યા છે, આ દરેકને ખૂબ શાતા અને ખૂબ સુખ આપો. બધા એક સાથે હાથ જોડીશું, આંખો બંધ. નમો અરિહંતાણમ, નમો 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 ઉવચાયાણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચનમુકારો સવ પાવ પ્રણાસણો મંગલાણમ ચ સવેસિમ પઢમં હવૈ મંગલમ. અર્હંતો ભગવંતૈન્દ્રમહિતા સિદ્ધાશ્ચ સિદ્ધિસ્થિતા આચાર્યાજિન શાસનોનતિકરા પૂજ્યાઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠક મુનિવરા રત્નત્રયારાધતા પંચૈતે પરમેષ્ઠિનમ પ્રતિદિનમ કુર્વંતુ મંગલમ. પૂજો સદા મંગલમ. અજ્ઞાનમ તિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયામ નિત્યમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અંગૂઠે અમૃતવસે લબ્ધિતરાબંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ વાંછિત ફળ દાતાર, અનુવાંછિત ફળ દાતાર. અનંત લબ્ધિ નિદાન ગુરુ ગૌતમ સ્વામી મહારાજ કી જય. સિદ્ધ પદના એક દુહાથી આજનો આપણો કાર્યક્રમ આપણે શરૂ કરીશું. આનંદ ઘન ને જ્ઞાન ઘન જે આજ રામર પદે શોભતા, ને દેહ પૂગલ કર્મથી નિજ ભિન્ન રૂપ ને વેદતા, જે તીર્થ સ્થાપન મૂળ હેતુ ધ્રુવ તારક સમથતા, એ સિદ્ધ ચક્રને નમો નમઃ કરું સિદ્ધ પદને વંદના, પૂજો સદા મુજ વંદના. કેવડી સ્વરૂપે જન્મનારા
અપૂર્વ તેજસ્વી, છત્ર, ચામર અને અષ્ટ પ્રતિહારીઓથી યુક્ત ઉત્તમ ધર્મોપદેશ આપીને આપણા આત્માને, દરેક જીવાત્માને અનંત આનંદ આપનારા શ્રી અરિહંત પરમાત્માઓને મારા નમસ્કાર થાવ. અને આજનો આયંબિલજીની ઓળીનો, નૌપદજીની ઓળીનો બીજો દિવસ એટલે કે સિદ્ધ પરમાત્માનો દિવસ, સિદ્ધ ચક્રનો દિવસ, અને સિદ્ધ ચક્ર આજે તમે અત્યારે જોઈ રહ્યા છો, સિદ્ધ ચક્ર મહાયંત્રમ. આ સિદ્ધ ચક્રનો કેટલો પ્રભાવ છે, શું પ્રભાવ છે, અને સિદ્ધ ગતિમાં કેવી રીતે આપણે પણ સાધના વડે સિદ્ધિ પામી શકીએ એને આપણે આજે માણવાની છે, જાણવાની છે. સિદ્ધિ દેનારું સિદ્ધ ચક્ર, સિદ્ધિ દેનારું સિદ્ધ ચક્ર, સિદ્ધ પદ આપનારું સિદ્ધ ચક્ર. અને સિદ્ધ ચક્ર એટલે શું, સિદ્ધ ભગવંતો એટલે શું? તો કે છે કે સિદ્ધ શિલાથી એક યોજન લોકાંત ઉપર જે હંમેશા સ્થિર છે એવા સિદ્ધિદાયક સિદ્ધ ભગવંતો, અને એ સિદ્ધ ભગવંતો એમના રક્ષક દેવદેવીઓ, શાસન રક્ષક જેને શાસન દેવદેવીઓ, આ યંત્ર સિદ્ધ ચક્ર યંત્રની અંદર નિહિત છે, સમાહિત છે. તો ખૂબ ભાવપૂર્વક સૌથી પહેલાં તો સિદ્ધ ચક્ર મહાયંત્રને વંદન કરીશું. અને જે અનંત જ્ઞાનમય છે, જે અનંત કરુણામય છે, અને એક સાથે જે અનંત 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 કેવળ જ્ઞાનરૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરે છે, જેઓ સદા કેવળ જ્ઞાન અને કેવળ દર્શનમાં રહે છે, એવા સિદ્ધો આપણને સહુને, સહુ જીવાત્માઓને સિદ્ધિ દેનારા થાવ. આજે સિદ્ધ ચક્રજીનો જે બીજો દિવસ છે, સૌથી પહેલાં તો આજે આપણે જોઈશું કે સિદ્ધ ચક્રજી નૌપદજીની આરાધના શા માટે. કાલ જેમ આપણે જોયું હતું કે આયંબિલ કરવાથી જીવનની અંદર કેટલું ઉત્તમ ભવનું ભાથું આપણું બંધાય છે, પુણ્યનું બંધી પુણ્ય બંધાય છે, અને શરીરના 64 પ્રકારના જે રોગો છે એ દૂર થાય છે, એવી રીતે સિદ્ધ ચક્ર કેમ આટલું મહત્વ ભર્યું છે, સિદ્ધ ચક્રજીની આરાધના શા માટે કરવી જોઈએ? તો પરમાત્મા મહાવીર ફરમાવે છે કે આદિ અને અનંત આની અંદર બે પદાર્થો હોય છે, એક પરિણામી પદાર્થ અને એક અપરિણામી પદાર્થ. પરિણામી પદાર્થો એટલે કે જેમને નિમિત્ત મળે અને ફેરફાર થાય. કેવો ફેરફાર થાય? તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે જેમની અંદર ફેરફાર થતો હોય છે. પદાર્થો એવા આપણે કહીએ છીએ વોટર, જળ. આપણી બોડીની અંદર પણ વોટર એલિમેન્ટ બહુ મહત્વનું છે. તમે જોશો ડૉક્ટર આપણને કહેતા હોય છે કે તમે મિનિમમ 4.5 to 5 લિટર્સ વોટરનો ઇન્ટેક લો, બિકોઝ જો જલ તત્વ આપણું પાવરફુલ હોય તો ઘણી બધી જગ્યાએ ઘણા બધા એવા રોગોની સામે લડી શકાય છે, અને આપણી સ્ટ્રેન્થ વધે છે જલ તત્વ પાવરફુલ હોવાથી. અને પાણીનો કલર કેવો છે, કોઈ કહી શકે પાણીનો કલર? તો પાણીનો કોઈ કલર જ નથી. પાણીને જે કલરમાં મૂકો, પાણીની અંદર લાલ કલર નાખો તો એ પાણી લાલ કલરનું થઈ જાય, અને ઓરેન્જ કલર નાખો તો એ પાણી ઓરેન્જ કલરનું થઈ જાય. તો પરિણામી જીવો પરમાત્મા કહે છે કે કેવા હોય છે, કે જે નિમિત્ત મળે તો જેની અંદર ફેરફાર થાય. અને આવું નિમિત્ત, આવું આલંબન આપણને નૌપદજીના આધારે, સિદ્ધ ચક્રજીના આધારે મળી રહ્યું છે. ઉત્તમ દ્રવ્યોનું સેવન કરવું, જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, એના પ્રમાણે આપણા આત્માની અંદર પણ ઘણા બધા ચેન્જીસ આવતા હોય છે. ઘણી બધી જગ્યાએ આપણે કહીએ ને કે અપગ્રેડેશન આપણું થતું હોય છે. તો દ્રવ્યની દ્રષ્ટિએ ઉત્તમ વસ્તુઓનું સેવન કરવું. હમણાં આજે આપણે આગળ વાત જોઈશું કે સુકામ આ જ સમયમાં આપણે આયંબિલજીની ઓળી કીધી છે, સિદ્ધ બનવા માટેની સાધના કેવી હોય. તો દ્રવ્યની દ્રષ્ટિએ ઉત્તમ દ્રવ્યોનું સેવન, અને આયંબિલજીની અંદર જે આપણે દ્રવ્યો વાપરીએ છીએ બધા પ્રકારની વિગઈથી મુક્ત છે, એટલા માટે એને ઉત્તમ દ્રવ્ય કહેવામાં આવે છે. તો ક્ષેત્ર, ક્ષેત્ર કયું ઉત્તમ? આપણા મનની અંદર શત્રુંજયનો ફોટો આવે, તળેટીનો ફોટો આવે તો કેવી ઝણઝણાટી થાય. શંખેશ્વર મહાતીર્થજીના દર્શન થાય, ખાલી શંખેશ્વરજીનું વિચાર બી કરીએ કે શ્રી શંખેશ્વર મહાતીર્થ,
तो ए जे त्यारनो आपणो जे भाव बंधाय आ भाव केवो होय समय शिखर जी के ज्यां कहेवाय के केटला बधा अनंत अनंत आत्माओ सिद्धि पद ने पाम्या छे मोक्षे गया छे आ बधा तीर्थ क्षेत्रोनुं जे वाइब्रेशन्स छे અમે લોકો ઓરા રિસર્ચ કરતા હતા આજથી લગભગ 6-7 વર્ષ પહેલા તો ખાસ શત્રુંજી નદીના પાણીની અમે ઓરા રિસર્ચ કરેલી એની જે ઓરા આવેલી પ્યોર વ્હાઇટ એન્ડ પર્પલ ઓરા સો યુ કેન ઇમેજિન કે પાણીના એક એક ટીપામાં કેટલા આજની તારીખે પણ દાદા આદિનાથના અણુ પરમાણુ છે કોઈ પણ તીર્થક્ષેત્રની કોઈ પણ માટીનું તમે રિસર્ચ કરો કોઈ પણ પાણીનું તમે રિસર્ચ કરો તો એની જે ઓરા પકડાય છે હંમેશા શુદ્ધ હંમેશા ઉત્તમ જ પકડાય છે એનું રીઝન એક જ માત્ર છે કે ત્યાં રિયલમાં પરમાત્માના સિદ્ધ ભગવંતોના અરિહંત પરમાત્માઓના અણુ પરમાણુ આજની તારીખે છે અને જે જાગૃત દેવદેવીઓ છે જે શાસન રક્ષક દેવદેવીઓ છે એ સતત જે ભોળા ભાવે એમની ભક્તિ કરતા હોય છે પરમાત્માના જે સેવકો છે આપણે અગર પરમાત્માના સાચા સેવક છીએ તો એ અધિષ્ઠાયક દેવદેવીઓ આપણી સતત 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 મદદ અને સહાય કરતા હોય છે તો ક્ષેત્ર પ્રમાણે પણ આપણા આત્માનું ઉદ્ગલોનું ચેન્જીસ થાય કાળ પ્રમાણે પણ ચેન્જીસ થાય ઉત્સર્પિણી અને અવસર્પણી આ બે શબ્દો આપણે બધાએ સાંભળેલા છે ઉત્સર્પણીનો કાળ કે જ્યાં હંમેશા ઉન્નતિ 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 અને પ્રગતિ જ્યાં કલ્પવૃક્ષો હોય જ્યાં બહુ બધું જે વિચારીએ જે આપણે કહીએ છીએ કે હેવન ઓન અર્થ તો એ એક્ચ્યુઅલ હેવન જ હોય જે ઉત્સર્પણીનો કાળ હોય અને અવસર્પણીનો કાળ એટલે ક્યાંક 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 ઘટોતી થતી હોય વસ્તુઓની અંદર કંઈક અપડાઉન આવતું હોય તો આવો કાળ અને એની સાથે આપણા ભાવ આ પણ પરિણામી આપણા ભાવ હોય છે આપણા ભાવ કેવા હોય તો શુભ ભાવ અને અશુભ ભાવ આપણો મુખ્ય આજનો ટોપિક છે કે સિદ્ધ ચક્રજીની આરાધના શા માટે સિદ્ધ ગતિએ કેવી રીતે પહોંચી શકાય તો આપણા ભાવ જેટલા શુભ એટલા આપણા દરેક કાર્યો પુણ્યનું બંધી પુણ્ય થતા રહે માત્ર કાલ જેમ મેં કીધું તું આજ ફરીથી રિપીટ કરીશ કે માત્ર ભાવપૂર્વક તમે અગર કોઈ જગ્યાએ કોઈ દાન દો છો તમે કોઈ કબૂતરને દાણો નાખો છો તો પણ એ તમને અનંત ગણું પુણ્ય બંધાવી દે છે એનું રીઝન જ એટલું છે કે તમારા ભાવ એ જગ્યાએ શુદ્ધ છે જે પણ લાભાર્થી પરિવાર છે આજના આયમ બિલના ખૂબ 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 તેમની અનુમોદના અને જૈન સેન્ટરની પણ ખૂબ ખૂબ અનુમોદના આપ સૌ જે બીનાબેન આખી ટીમ નટુભાઈ અને દરેક દરેક લોકોની જેટલા પણ લોકો આની અંદર સંકળાયેલા છે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ દરેકની ખૂબ ખૂબ અનુમોદના કરવાનું મન આપણને એટલે થાય કે રિયલની અંદર એ ઝીણું 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 પુણ્ય કરતા પુણ્યના ખટારાઓ ભરી રહ્યા છે અને જે બહુ સારું છે તો આપણા જેટલા ભાવ શુદ્ધ એટલું આપણું દરેક પ્રકારનું કાર્ય શુદ્ધ અને ચાર ગતિમાં આપણા સંસારમાં જે અનંતકાળનું પરિભ્રમણ છે એ આપણે જો પરિણામી સ્વરૂપમાં જીવતા હોઈએ તો જરૂરથી આપણે ઈ અનંતકાળના અનંત ભાવ ભ્રમણામાંથી નીકળી શકીએ તો સિદ્ધ પરમાત્માઓ કેવા હોય છે સિદ્ધ પરમાત્માઓ કે જેઓ 31 અથવા તો 8 ગુણોથી ભરેલા હોય છે જેઓ અનંત અનુત્તર અનુપમ શાશ્વત અને સદા આનંદમય સિદ્ધિ સુખ દેનારા હોય છે અને આ સિદ્ધ પરમાત્માઓ જ્યારે આપણને આશીર્વાદ દે છે એકચ્યુઅલી ચૈત્રી માસની અને આસો માસની શાશ્વતી ઓળીનો આજનો દિવસ એટલે કે સિદ્ધ પદનો આ દિવસ આપણને શું સમજાવે છે તો આપણને સમજાવે છે કે આપણે આપણા જ પરિવારજનોને યાદ કરવાના છે હવે તમને પ્રશ્ન થશે કે આપણા પરિવારજનો તો આપણા પરિવારજનો એટલે કે આપણે નવકાર મંત્રનો પરિવાર છીએ અને નવકાર મંત્રનો પરિવાર આપણે સાચા આરાધક છીએ ઉપાસક છીએ તો નવકાર મંત્રના પરિવારના સ્વરૂપ અને એક ઉત્તમોત્તમ સાચા ઘર સ્વજન સ્વરૂપ સિદ્ધ પરમાત્માને જો આપણે યાદ કરીએ તો આપણા આપણા આત્મા ઉપર જે અનંતકાળથી અનંત 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 કર્મોની મેલાશ જામેલી છે આ બધી ધીરે 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 નીકળતી જશે શબ્દ રૂપ રસ સ્પર્શ ગંધ આ બધા
માંથી જે નીકળી ગયા છે, આ બધાના કર્મો જે ખપી ગયા છે, અને તમામ ઓળખ જ્યારે ભૂસાઈ જાય છે, અને એક ઓળખ જે બચે છે એ છે સિદ્ધ ગતિની, આત્મગતિની ઓળખ. અને આ આત્મગતિની ઓળખ આપણને સિદ્ધ નું સ્વરૂપ, સાચું સ્વરૂપ સમજાવતી હોય છે. તો જૈન શાસનના રત્નો સમાન તારક અને પાવનતમ સિદ્ધ ચક્ર ભગવાન નવ પદજી છે, અને પંચ પરમેષ્ઠીની ગુણ ઉર્જા આપણે રોજ એક 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 દિવસમાં આગળ વધતા જઈએ છીએ, અને રોજ આપણે એ પરમાત્માની એક કદમ સમીપ જઈ રહ્યા છીએ. તો પંચ પરમેષ્ઠીની આ ગુણ ઉર્જા આપણને સિદ્ધ ચક્રની ભક્તિ વડે મળે છે. જીવનની અંદર આપણને બધાને એક એક વસ્તુની બહુ વધારે કહેવાય ને કે એક અંદરથી તમન્ના હોય છે કે હું જે કામ કરું એ સરાહનીય થાય, હું જે રીતે જીવું, હું જે વસ્તુ સેટ કરું. આપણે ઘરના પોતે મોભી હોઈએ તો આપણે એવું બહુ ઈચ્છા હોય કે હું જે સેટ કરું એ મારા બાળકો, મારો આખો પરિવાર હસી ખુશીથી ફોલો કરે. આપણે કોઈ જગ્યાએ ટોપ ઓફ ધી એમ્પ્લોયમેન્ટમાં હોઈએ, મેનેજર લેવલે કે કોઈ પણ ટોપ લેવલે, તો દેર વી વોન્ટ કે આપણે જે કહીએ અથવા આપણે જે પ્લાન મૂક્યો એ પ્લાનમાં બધા ટીમમેટ્સનો સપોર્ટ મળે અને એ પ્લાન સક્સેસફુલ થાય, આપણી અદમ્ય ઈચ્છા હોય છે. અને આવી ઈચ્છા આપણને પૂજ્ય, વંધ્ય અને સાધ્ય બનાવતી હોય છે. પણ એ કેવી રીતે પામી શકાય, વધારે સિદ્ધ ભગવંતોની નજીક કઈ રીતે જઈ શકાય, તો વાત કરે છે આપણા શાસ્ત્રોની અંદર કે પ્રથમ સિદ્ધ, આ કાળના પ્રથમ સિદ્ધ મારુદેવા માતા હતા, અને જંબુ સ્વામી અંતિમ કેવડી અંતિમ સિદ્ધ છે. બધા સાધુ સાધ્વીજી ભગવંતો અહિંસા માટે ખૂબ પ્રયત્નશીલ છે. આપણે ચતુર્વિધ સંઘ ખૂબ અહિંસા પ્રિય છીએ, પરંતુ સિદ્ધોને સહજ સાધ્ય અહિંસા છે. એ લોકો ઓટોમેટિક જે ઘાતી કર્મોનો ક્ષય કરવાનો છે, આઠ પ્રકારના, આ બધા ઘાતી કર્મોનો ક્ષય એમણે કરેલો છે, અને ત્યારે એ લોકો સિદ્ધ ગતિએ પહોંચેલા છે. તો ધર્મ કરવા જે ભવિકજન ઈચ્છતા હોય, તમને થોડુંક પણ એમ થતું હોય કે મારે ધર્મ કરવો છે, તો ઓમ રીમ નમો સિદ્ધાણમ, ઓમ રીમ નમો સિદ્ધાણમ, ઓમ રીમ નમો સિદ્ધાણમનો જાપ તમને ધર્મની દ્રષ્ટિએ સ્પિરિચ્યુઅલ ગ્રોથ. ઘણી બધી વાર લોકો કહેતા હોય છે કે મને સ્પિરિચ્યુઅલ ગ્રોથ કરવા માટેનું કંઈક સજેશન દો, એનું કંઈક હિલિંગ કરી દો, તો આ દરેક માટે છે. ઓમ રીમ નમો સિદ્ધાણમ, ઓમ રીમ નમો સિદ્ધાણમના જાપ જેટલા બને એટલા વધારે કરવાથી તમારી ધાર્મિક આરાધનામાં ઉન્નતિ આવે છે. ઘણીવાર ધર્મ ન થઈ શકતો હોય, ક્યાંક તમે અટકતા હોય, કોઈક જગ્યાએ એવું થતું હોય કે હું બહુ બધું કરું છું પણ મારી ધર્મ ક્રિયાઓમાં બાધાઓ આવે છે, તો આ બધી બાધાઓમાંથી તમે મુક્ત થઈ શકો છો. ધર્મ કરવા ઈચ્છતા દરેક ભવ્ય જીવો માટે, દરેક પુણ્યાનુસારી જીવો માટે ધ્રુવ તારા જેવું આદર્શ લક્ષ્ય એટલે કે સિદ્ધ પદ અને સિદ્ધ ભગવંતના છાપ. ચૈત્ર માસની હોળી અને એની અનુપમ આરાધના, સાથે સાથે આસો માસની હોળી અને એની અનુપમ આરાધના કરતા કરતા આજે સિદ્ધ ચક્ર અને નવપદજીને સુકામ ભજવા, આનો એક બીજો આન્સર, એક આન્સર તો મેં આપી દીધો કે આપણે આપણા કર્મોનો ક્ષય કરવો છે, બીજો આન્સર કે આજે કાળમાં આ બંને હોળી આવે છે એ શરદ અને વસંત ઋતુનો કાળ છે, અને આ સમયમાં કાળ પરિવર્તન થતું હોવાથી આપણને ઘણી બધી જગ્યાએ હેલ્થ ઇશ્યુઝ આવે, આપણે લેઝીનેસ ફીલ કરીએ, ઘણી જગ્યાએ આપણને બહુ મોહ થાય, આપણું અટેચમેન્ટ વસ્તુઓ સાથે, લોકો સાથે વધવા માંડે, ઘણી જગ્યાએ આપણી કોઈ શેડ્યુલ જ ન જળવાય. આપણે ઘણી વાર બોલતા હોઈએ છીએ કે મારી પાસે ટાઈમ જ નથી, શ્વાસ લેવાનો ટાઈમ નથી. ઇટ મીન્સ કે ક્યાંક આપણે શેડ્યુલમાં નથી. ઇફ વી આર ઇન ટુ અ પ્રોપર શેડ્યુલ, તો આપણી પાસે ટાઈમ સતત હોવાનો, કારણ કે આપણને ખબર છે કે મારે આ સમયે આ જ કાર્ય કરવાનું છે. તો આવી ક્યાંક આપણી અંદર અનિયમિતતા આવી જતી હોય, અને આ સમયની અંદર આવી અનિયમિતતા વધારે આવતી હોય, અને તમે જુઓ આપણા પરમાત્માઓએ આપણી ઉપર કેટલી કરુણા કરી છે, કેટલી કૃપા કરી છે. એમણે સમજી વિચારીને ઓળીનો સમય પણ ગોઠવેલો છે કે આ સમયમાં જો ભાવિક ભક્તો આયંબેલ કરશે તો એ રોગમાંથી મુક્ત રહેશે, એ જો થોડા દેવવંદન કરશે, થોડા પ્રતિક્રમણ કરશે, થોડી ક્રિયાઓ કરશે,
તો ઓટોમેટિક એમની એક્સરસાઇઝ થઈ જશે. તમે દેરાસરમાં જાઓ છો ને ઈચ્છામી ખમાશમનું આખું કરો છો, એની અંદર તમે 24 પોઈન્ટની એક્સરસાઇઝ એક સાથે કરો છો. હવે આવું તમને કોઈએ કીધું છે? તમને આપણને બધાને એટલું જ કીધું છે કે પરમાત્માની મૂર્તિની સામે ઈચ્છામી ખમાશમનો આખું ઝૂકીને કરવાનું. પણ આ ઈચ્છામી ખમાશમનોની જે ચાર લીટી છે અને આપણે ઊભા થઈને નીચે બેસીએ છીએ અને મસ્તક ઝુકાવીએ છીએ, એમાં આપણા ફૂલ બોડીના 24 પોઈન્ટ્સમાં એનર્જીની આપ લે થાય છે. મતલબ આપણે આપણા 24 પોઈન્ટનું હિલિંગ કરીએ છીએ, અને એ પણ કેટલી ઉત્તમ જગ્યાએ, તો જ્યાં પ્રતિષ્ઠાઓ થઈ છે, જ્યાં ખૂબ મંત્રોચ્ચાર થયા છે અને જ્યાં જાગ્રત દેવદેવીઓ છે એ જગ્યાએ. તો ખાસ ત્રણ વખત ખમાશમનું, તો ખાસ જ્યારે પણ દેરાસરમાં જાઓ, ભલે 2 મિનિટ ખાલી આમ કરીને નીકળી જવું છે ભગવાનની સામે, પણ એટલું કરો ત્યારે પણ એક મિનિટનો વધારે ટાઈમ રાખજો. ત્રણ ખમાશમણા આખા બને તો આખા ઊભું થઈને બેસો. તમને તકલીફો છે તો પછી નોર્મલી આ રીતે અડધા ખમાશમણા જેમ બધા જનરલી દેતા હોય છે દઈ શકાય, પણ આગ્રહ એ જ છે કે આખું ખમાશમણું આપો. તમારી એક્સરસાઇઝ બી આમાં થાય છે અને તમારું પુણ્ય બી બંધાય છે. તો વૈદ્યશાસ્ત્રમાં કીધું છે કે વૈદ્યાનામ શરદો માતા પિતા તુ કુસુમાકર હેમંતસ્તુ સખા પિત્રો હિતભૂત મિત ભૃગુ ઋતુ. મતલબ આ જે ઋતુઓ છે આની અંદર શરદ ઋતુ વૈદ્યની માતા છે. વૈદ્ય એટલે કોણ? પહેલાના સમયમાં વૈદ્ય, અત્યારના સમયમાં ડોક્ટર્સ. તો શરદ ઋતુ વૈદ્યની માતા છે, વસંત ઋતુ વૈદ્યના પિતા છે, હેમંત ઋતુ વૈદ્યના મિત્ર છે, અને જે પ્રમાણસર ભોજન કરે છે આયંબિલની અંદર વિગયના ત્યાગની સાથે, ભલે તમે 2 રોટલી વધારે પણ ખાશો પણ એ સુપાચ્ય હશે. રીઝન કે કાલે જેમ આપણે વાત કરી હતી કે જેને જમતા આવડે એ જિનેશ્વરનો સાચો ઉપાસક. તો આયંબિલની અંદર તમારું ખાવાનું એક વ્યવસ્થા થઈ જાય છે. એક જ વાર તમે ખાઓ છો, સાંજે ખાતા જ નથી, સવારે ઉઠીને ખાતા જ નથી. તો પ્રમાણસર ભોજન કરવા વાળો આ સમયમાં વૈદ્યનો શત્રુ થાય છે. મતલબ આપણે જેમ એક ઇંગ્લિશમાં પેલી કોટેશન છે કે એન એપલ અ ડે કીપ્સ અ ડોક્ટર અવે, તો પરમાત્મા તો બહુ બધા વર્ષો પહેલા કહીને ગયા, યુ જસ્ટ ડુ વન આયંબિલ અ ડે એન્ડ ઓલ ધ વે ઓલ ધ ડિઝીઝીસ ઓલ ધી ડોક્ટર્સ વિલ ગો અવે ફ્રોમ યુ ફ્રોમ યોર લાઈફ. અને આપણા જે રિયલ ડોક્ટર્સ છે, લવપદજી, અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, આના સંપર્કમાં તમે વધારે આવી શકશો. એનું રીઝન છે કે જો હેલ્થ સારી હશે તો બાકી બધું કરવું ગમશે, બધા પ્રવચનો અટેન્ડ કરવાનું મન થશે, બેસીને કંઈક ધર્મક્રિયા કરવાનું ખરેખર મન થશે. પણ માથું જ દુખતું હોય, સતત હેડેક હોય, અને ત્યાં આવીને તમને મહાવીર સ્વામીની વાણી પણ કહેવામાં આવે તો તમને એમ જ થાય કે હા બસ બધું સાચું છે, પણ અત્યારે મારા હેડેકનું કંઈક કરો. આવું આપણને પહેલાં થતું હોય, રાઈટ? આનું રીઝન જ એ છે કે જો આપણી હેલ્થ બરાબર હશે તો આપણે બાકીના બધા જ ફિલ્ડમાં બહુ સારી રીતે આપણે લડી શકશું. તો આસો ને ચૈત્ર માસની ઓળી જે કરે છે એ વ્યક્તિ ક્યારેય બીમાર પડતો નથી. તો પરમાત્માની આ આપણા માટે બહુ સારી સિસ્ટમ કહેવાય, બહુ સારી કરુણા કહેવાય, કે જે સમયમાં ઋતુ ચેન્જ થાય એ સમયમાં આપણા ઉત્તમ એવા આયંબિલ પણ શરૂ થાય. તો જો સિદ્ધચક્રજી અને નવપદજીની ભક્તિ કરવામાં આવે અને કરાવવામાં આવે તો આપણો જે દુઃખમય, દુઃખ ફલકવાળો અને દુઃખની પરંપરાવાળો સંસાર છે એ ટોટલ છૂટી જાય. જેમ શ્રીપાલ રાજાનો કોઢરોગ નાશ થયો, એમનું એક કર્મ નાશ થયું, એમ આ સંસાર ટોટલ છૂટી જાય અને આપણે સુખમય, આનંદમય, મુક્તિની મોક્ષ પરંપરાવાળા સાધક બની જઈએ. શ્રી અરિહંત પરમાત્માએ 8 ઘાતી કર્મોમાંથી 4 કર્મોનો ક્ષય કર્યો છે અને 4 અઘાતી કર્મો એમને પણ ક્ષય કરવાના બાકી છે. પણ સિદ્ધ ભગવંતોએ આ 8 કર્મનો સર્વથા ક્ષય કરેલો છે. એટલા માટે સર્વથા કર્મ વિમુક્ત હોવાથી શ્રી અરિહંત પરમાત્મા પણ, ખાસ અહીંયા નોટ ડાઉન કરજો કે શ્રી અરિહંત પરમાત્મા પણ સિદ્ધ ભગવંતોને નમો સિદ્ધાણમ કહી અને વંદના કરતા હોય છે, નમસ્કાર કરતા હોય છે,
એવા સિદ્ધ ભગવંતો સિદ્ધ શિલા પર બિરાજમાન છે અને સિદ્ધ શિલાની અંદર આ સિદ્ધ ભગવંતો કેવા છે તો આ સિદ્ધ ભગવંતો અનંત ગુણોના ધારણ કરનારા અનુત્તર અનુપમ અને શાશ્વત તેમજ ચિરસ્થાયી આનંદને દેવાવાળા મોક્ષના ભોક્તા અને જે પણ કલ્યાણની હંમેશા ઉર્જા આપે છે કલ્યાણની આરાધના ઈચ્છે છે એ લોકો માટે સિદ્ધ શિલા એટલે પરમ પ્રાપ્તિનું પરમ સ્થાન તો આવા સિદ્ધ ભગવંતો અને જો આપણને દરેક જીવની અંદર શિવ દેખાય ક્યાં કેવું કીધું છે કે નમો સિદ્ધાણમથી તમને દરેક વ્યક્તિમાં જ્યારે સિદ્ધતા દેખાય ખરાબમાં ખરાબ વ્યક્તિમાં પણ જ્યારે સારું ગુણ દેખાય છે તો દરેક પ્રકારના રાગ દ્વેષથી તમે છૂટી અને જલ્દીથી જલ્દી મોક્ષ પદની પ્રાપ્તિ કરો છો તો આપણે આજે આ સિદ્ધ ભગવંતોનો ફોટો જોઈને સિદ્ધ ભગવંતોને અહીંયા મનની અંદર થર્ડ આઈમાં વિઝ્યુઅલાઇઝ કરીને ખાસ કહેવાનું છે કે હે પરમાત્મા હે સિદ્ધ આત્માઓ આપની કરુણા આપની ગુણ ઉર્જા અમારી અંદર એવી પ્રગટાવો કે અમે ખૂબ ભાવથી દરેક ભક્તિ કરીએ દરેક જગ્યાએ જે જે અનુષ્ઠાનો કરીએ છીએ એમાં આપની સતત હાજરી હોય અને સાથે સાથે પોતાને પોતાના આત્માને કહેવાનું છે કે હું ભવિષ્યનો સિદ્ધ બુદ્ધ મુક્ત છું માટે મારે કોઈ પણ પ્રકારનો ક્રોધ કોઈ પણ પ્રકારની માન માયા કે લોભ સાથે કાંઈ જ ઝંઝટ લેવા દેવા જેવી નથી તો ચાલો આ સાથે આપણે સિદ્ધ ભગવંતોને યાદ કરતું એક નાનકડું સ્તવન લઈએ 5 મિનિટનું અને પછી આપણે આગળ વધીએ શ્રીપાળ રાજાના રાસ વાંચનની અંદર કેવળ નાણ લહી કરી પામી અંતર જાણ શૈલેશી કરી પામે અભી ચળખાણ નિત નિત સિદ્ધ બજુ અભિભાવે નિત નિત સિદ્ધ બજુ અભિભાવે રૂપાતીત જે સહજ સ્વભાવે નિત નિત સિદ્ધ બજુ અભિભાવે રૂપાતીત જે સહજ સ્વભાવે નિત નિત સિદ્ધ બજુ જ્ઞાન ને દર્શન દોય વિલાસી જ્ઞાન ને દર્શન દોય વિલાસી સાકાર ઉપયોગે શિવ જાવે નિત નિત સિદ્ધ ભજો હવિ ભાવે નિત નિત સિદ્ધ ભજો હવિ Thank you.
નિતનિત સિદ્ધ ભજો ભવી ભાવે અને આપણા જૈન શાસનની અંદર કેટલા પ્રકારના સિદ્ધો છે તો કે 15 પ્રકારના સિદ્ધો છે અને આપણું શાસન આપણું જે આપણે શાસનની અંદર જીવી રહ્યા છીએ એ શાસન કેટલું ઉન્નત છે કેટલું મહાન છે કે દરેક આત્માને પરમાત્મા બનવાનો અરિહંત આત્મા અને સિદ્ધ આત્મા બનવાનો પણ અધિકાર છે તો આ જૈન શાસનની અંદર 15 પ્રકારના સિદ્ધો કહ્યા છે જીન સિદ્ધ કે જેને અરિહંત પરમાત્મા તરીકે આપણે ઓળખીએ છીએ અજીન સિદ્ધ એટલે કે પુંડરીક સ્વામી જેવા કે જે જીન ભગવંત નથી પણ સિદ્ધ ભગવંતો છે તીર્થ સિદ્ધ એટલે કે ગણધર ભગવંતો જેને સામાન્ય રીતે સામાન્ય કેવડી ગણવામાં આવે છે અતીર્થ સિદ્ધ એટલે મારું દેવા માતા એ હાથીની અંબાડીએ બેઠા બેઠા એમને સિદ્ધ પદ પ્રાપ્ત થાય છે તો અતીર્થ સિદ્ધ મારું દેવા માતા ગૃહસ્થ લિંગ સિદ્ધ એટલે ભરત ચક્રવર્તી મહારાજા અન્ય લિંગ સિદ્ધ વલકલજીરી સ્વલિંગ સિદ્ધ અને સાધુ સાધ્વીજી ભગવંતનો જેમણે વેશ લીધો છે શ્રમણ શ્રવણીજી વૃંદ એટલે સ્વલિંગ સિદ્ધ સ્ત્રીલિંગ સિદ્ધ ચંદનબાળા ચંદનબાળા સાધ્વી ચંદનબાળાની એક એક વાતો એક 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 ઘટનાઓ પ્રભુ વીરની સાથેની જ્યારે વાંચીએ જ્યારે સાંભળીએ તો આપણું હૃદય બહુ અહોભાવથી ભરાઈ જાય કે એ સમયના શીલ કેવા અને એ સમયનું સ્ત્રીત્વ કેવું અને સાથે સાથે એની ભક્તિ કેવી કે પરમાત્માના મુખેથી પણ ચંદનબાળાનું નામ નીકળે તો સ્ત્રીલિંગ સિદ્ધ ચંદનબાળા સાધ્વી પુરુષલિંગ સિદ્ધ ગુરુ ગૌતમ સ્વામી નપુંસક લિંગ સિદ્ધ ગાંગેય ઋષિ પ્રત્યેક બુદ્ધ સિદ્ધ કરકંડુ મુનિ સ્વયં બુદ્ધ સિદ્ધ કપિલ કેવડી બુદ્ધ બોધિત સિદ્ધ આપણે બધા બની શકીએ છીએ બુદ્ધ બોધિત સિદ્ધ જે ગુરુ પાસેથી બોધ પામીને સિદ્ધિની સાધના કરે અને સાધના કરીને રિયલમાં સિદ્ધિ લક્ષ્મીને પ્રાપ્ત કરે એ દરેક ભવ્ય આત્મા એટલે બુદ્ધ બોધિત સિદ્ધ એક સિદ્ધ એટલે એક સમયમાં એક જ આત્મા મોક્ષે જાય જેમ કે પરમાત્મા મહાવીર સ્વામીનો આત્મા એક સમયે એક જ આત્મા મોક્ષે જાય એ એક સિદ્ધ અને અનેક સિદ્ધ એટલે એક સમયમાં એક સાથે અનેકોનેક આત્માઓ મોક્ષે જાય ઋષભદેવની સાથે આદિનાથ ભગવાનની સાથે 108 બીજા મોક્ષે ગયા હતા સિદ્ધ થયા હતા માટે એને અનેક સિદ્ધ કહેવાય તો આવી પરમાનંદ મોક્ષ લક્ષ્મીના દેનારા મોક્ષ લક્ષ્મીના નિવાસરૂપી અનંત આનંદ અને સંપૂર્ણતયા કર્મક્ષયી સુખી શ્રી સિદ્ધ ભગવંતોને મારા નમસ્કાર થાઓ શ્રી સિદ્ધ ચક્રજીમાં પ્રથમ અરિહંત પદનું આરાધન કરીને મનુષ્યમાં દેવપાળ અને દેવતાઓમાં કાર્તિક જેવા ઉત્તમ આત્માઓએ સ્વામીપણું પ્રાપ્ત કર્યું અને સિદ્ધ ચક્રજીમાં સિદ્ધ પદનું આરાધન કરીને 5 પાંડવો કુંતી માતા સહિત સિદ્ધાચલ મહાતીર્થથી ધ્યાન ધરીને આ પરમ પદને પ્રાપ્ત કર્યું માટે નમસ્કાર મહામંત્રની અંદર પણ આપણે ખૂબ ભાવથી ખૂબ ભક્તિથી નમો સિદ્ધાણમ બોલીએ છીએ અને ઘણીવાર એક નાનો પ્રશ્ન આવે છે 2 મિનિટ લઈ લઉં કે આ એક નાનો પ્રશ્ન આવે છે કે નમો અરિહંતાણમ જો સિદ્ધ ભગવાન દ્રષ્ટિએ ઊંચા છે તો નમો અરિહંતાણમ પ્રથમ પદ કેમ તો એનો જવાબ કંઈક એવો છે જે શાસ્ત્રોક્ત જવાબ છે કે બધા જ પદોનું કેન્દ્ર સ્થાન એટલે કે અરિહંત પદ દરેકે દરેકને જે રાહ બતાવે છે એ રાહ બતાવનાર પદ એ રાહ બતાવનાર ગુણ ઉર્જા એટલે કે અરિહંત પદની ગુણ ઉર્જા તો દરેક પદોનું જન્મસ્થાન એ અરિહંત પદ છે આચાર્ય ઉપાધ્યાય સાધુ પદ અને જિનેન્દ્ર ભાષિત જીન શાસનની ધરોહર અરિહંત પદ છે તો સાથે સાથે જે ગુણ આપણે ખીલવવા છે એવા સમ્યક દર્શન જ્ઞાન તપ અને ચારિત્ર આની અંદર પણ અરિહંત પરમાત્માનું શાસન છે અને જગતને આખા વિશ્વને અરિહંતતાની સિદ્ધતાની ઝાંખી કરાવનાર સિદ્ધ ભગવંતોની ઓળખાણ કરાવનાર કોણ છે તો કે અરિહંત પરમાત્મા છે માટે અરિહંત પરમાત્મા હંમેશા પ્રથમ પૂજનીય છે તો સિદ્ધ પદ બહુ ઉત્તમ પદ આજનો દિવસ રિયલમાં બહુ ઉત્તમ દિવસ અને સિદ્ધ પદ
એટલે આપણી લાઈફમાં એક લાઈનમાં સમઅપ કરી દઉં, આપણી લાઈફની અંદર કોઈ પણ વ્યક્તિને ક્યારેય ડિસ્ટર્બ કરવા નહીં અને ખુદને ડિસ્ટર્બ થવું નહીં. સાક્ષી ભાવ કેળવવાની વાત છે. આપણા પર્યુષણ હોય કે આપણી આયંબિલની ઓળી હોય, કલ્યાણકોના તપ હોય કે જાપ હોય, જે પણ પર્વતિથિઓ આપણે આપણા જૈન શાસનમાં ઉજવીએ છીએ કે જેનું હર્ષોલ્લાસપૂર્વક સ્વાગત કરીએ છીએ આપણા જીવનમાં, આ બધાનો એક સંદેશ છે, સાક્ષી ભાવ કેળવો. જો તમારો સાક્ષી ભાવ કેળવાશે તો જીવનની અંદર સરળતા, સુગમતા અને આનંદિતતાનું વાતાવરણ બહુ જલ્દીથી આવી જશે. તો સિદ્ધ પદ એટલે ડુ નોટ ડિસ્ટર્બ, બંને સાઈડથી કોઈને આપણે ડિસ્ટર્બ નહીં કરવાના, આપણે એમ જ વિચારવાનું કે સામેવાળા ઉપર બોર્ડ મારેલું છે ડુ નોટ ડિસ્ટર્બ, રાઈટ, અને આપણે એ બોર્ડ મારી જ લેવાનું જાતે, કે બહારવાળાને જે બોલવું હોય બોલે, હું ડિસ્ટર્બ મારી ઓરાને હું ખરાબ નહીં કરું. સી હિયર આઈ ડોન્ટ મીન ટુ સે કે કોઈનું ન સાંભળવું કે ન ગણકારવું, મનમાં આવે એવું કરવું, એવું નથી કહેવા માંગતી. પણ હું એવું કહેવા માંગુ છું કે પરમાત્મા જે ધર્મ સ્વરૂપી ગયા છે, આજની કથાની અંદર આવશે કે મૈણા સુંદરીએ ધર્મની અવહેલના બચાવવા માટે શું કર્યું. તો કોઈ પણ વ્યક્તિ કોઈ ખોટી રીતે આપણને ડિસ્ટર્બ કરે છે, માનસિક રીતે, વિચારોથી, હવે તો મેસેજીસ ને ઈમેલથી પણ ડિસ્ટર્બન્સ થતું હોય છે, તો આ બધા ડિસ્ટર્બન્સથી આપણે દૂર રહેવું, કોઈનાથી ડિસ્ટર્બ થવું નહીં. જ્યારે આપણે આળસ કરવી છે તો એવી જગ્યાએ પ્રોકાસ્ટિનેટ કરીએ, એવી જગ્યાએ આળસ કરીએ કે જ્યાંથી આપણા કર્મ બંધ થવાની શક્યતા હોય, એ વસ્તુઓને પાછળ રાખો. પણ ધર્મ કરવાની ભાવના, કર્મ છોડવાની વાત હોય, કોઈ મંત્ર જાપની વાત હોય, કોઈ અનુષ્ઠાનની વાત હોય, તો ત્યાં તત્પરતા, તન મન ધનથી જે સેવા થઈ શકે ઓન ધ સ્પોટ કરવી અને સિદ્ધ ગતિને પ્રાપ્ત કરવી. બીકોઝ ધીરે 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 આપણો આ પુણ્યનો ઘડો ભરાશે. એક દિવસમાં આખો ઘડો ભરાઈ જશે આવું નથી બનવું. પણ જો અવિરત સાધના કરશું, જો અવિરત ભક્તિમય રહેશું, તો ચોક્કસ આપણા પુણ્યનો ઘડો તો ભરાવાનો જ છે. અને જ્યારે આપણી સાથે આટલું સરસ જૈન સેન્ટર લંડન જોડાયેલું હોય, આટલા બધા લોકો, ત્યાંના ભાવિક ભક્તો, જે પણ અત્યારે હું જોઈ શકું છું કે 15-20 જણા છે, અને સાથે યુટ્યુબથી, ઝૂમના માધ્યમથી આટલા બધા લોકો જે જોડાયા છે, ખરેખર ખરેખર અનુમોદના છે કે આપ સૌ જોડાઓ છો. તો એક અલેરો આનંદ આવે છે અને કંઈક નવું દેવાની, નવું કરવાની પણ એક પ્રેરણા મને બી મળે છે. તો ચાલો એ સાથે આપણે રાસની અંદર આગળ વધીએ. તો કાલે આપણે શ્રીપાળ રાજાના રાસની અંદર વાંચન કર્યું હતું કે રાજાનું આખું શરૂઆત, સ્ટાર્ટિંગ, ઇન્ટ્રોડક્શન, અને એની સાથે સાથે કે મૈણા સુંદરી જે કર્મવાદી છે, કર્મ સિદ્ધાંતને માને છે, એ મૈણા સુંદરી માટે એના પર રાજા કોપાયમાન થઈ જાય છે, ક્રોધાયમાન થઈ જાય છે. અને રાજા આવે છે ઘરે પાછા ઘોડાની સવારી રહીવાળી કરીને, અને મૈણાને કહે છે કે હજી તું માની જા, હજી તારી પાસે એક ચાન્સ છે કે તું માની લે કે જે પણ કાંઈ થઈ રહ્યું છે એ મારા લીધે, એટલે કે રાજાને લીધે થઈ રહ્યું છે, નહીં કે કર્મ સત્તાને લીધે. અને ત્યારે સિદ્ધાંતનિષ્ઠ મૈણા એટલે કે આપણે પણ જો સિદ્ધ બનવું છે તો સિદ્ધાંતવાદી પણ બનવું પડશે. આપણે કોઈને પ્રોમિસ કર્યું કે કાલે હું તને એબીસી વસ્તુ આપી જઈશ અને પછી આપણે ભૂલી ગયા, મીન્સ ક્યાંક ને એને ક્યાંક, આ તો બહુ નાનો પ્રસંગ છે, પણ આવા ઘણી બધી વસ્તુઓ થતી હોય લાઈફમાં અને આપણે એ વસ્તુને પાછળ ઠેલવી દઈએ, ચાલ ને આજ નહીં, કાલ કરીશ, કાલ ને બે દિવસ રહીને. હવે એ તો વ્યક્તિ ઘરનો જ છે ને, મમ્મીએ કંઈક માંગ્યું, હસબન્ડે કંઈક માંગ્યું, ઠીક છે, હવે તો ઘરના છે ને, જાતે કરી લેશે. સો ધીસ ઇઝ વોટ, કે આપણે કંઈક કોઈકને વચન દીધું પણ આપણે પાડી શક્યા નથી. તો સિદ્ધાંત નિષ્ઠ લોકો સિદ્ધાંતના આધારે જ જીવે છે, અને ઇતિહાસના જે આ મૂંઘા સોનેરી પાના છે એના પર પણ આવા સિદ્ધાંત નિષ્ઠ લોકોના નામ પ્રથમ પંક્તિમાં લખાતા હોય છે. તો મૈણા સુંદરીએ તો કર્મનો સિદ્ધાંત ઘોળ્યો હતો, ઉતાર્યો હતો,
માત્ર એ કર્મવાદ ભણી નથી, મૈણા સુંદરીએ માત્ર જૈન ધર્મનું નોલેજ શીખવા ખાતર કે ભણવા ખાતર ભણ્યું નહોતું, પરંતુ એ વાતોને એ શ્રદ્ધાને એણે આત્મસાત કરેલી હતી. અને ત્યારે એ ફરીથી પોતાના પિતાજીને કહે છે કે જે કર્મ છે, જે મારા પુણ્યને લીધે મને મળ્યું છે, એ જ સાચું છે. અને એ ઉપદેશ જ્યારે પિતાજીને આપે છે ત્યારે ઉપાયમાન થયેલા પુણ્યપાલ રાજા એને કહે છે કે આ ઉંબર રાણા, આ તારા કર્મથી આવેલો તારો વર, લે આ તારા કર્મથી આવેલો વર છે, આને તું પરણ. અને ત્યારે આ રાજકન્યાને મેળવવા માટેનો જે આનંદ છે એ બધાનો તો બહુ હોય છે. ત્યારના જે સમયનો જે આનંદ છે એ બહુ બધો હોય છે, પણ ત્યારના નર પણ કેટલા ઉત્તમ હતા. તો ઉંબર રાણા કહે છે કે હે રાજન, તમે ખૂબ ઉત્તમ પુરુષ છો, વિવેકને યોગ્ય છો, પણ તમે આવું કરવાનું તો છોડો. આ વિચારવું કે બોલવું પણ ઉચિત નથી કે કોઈ પણ ડાહ્યો માણસ હોય એ સોનાની ચેઇન કાગડાના ગળે બાંધે. આપણે આપણા સોના ચાંદીના કે હીરાના દાગીના રસ્તા પર રઝળતા મૂકશું? નહીં મૂકીએ. આપણે ક્યાં મૂકશું એને? સેફમાં, તિજોરીમાં, લોકની અંદર લોક મારી. તો આપનું આવું ઉત્તમ સંતાન હું તો મારા કોઈ એક પૂર્વકૃત પાપને લીધે ભોગવી રહ્યો છું સજા, પરંતુ આવી શ્રેષ્ઠ કન્યાનું જીવન જો હું જાણી જોઈને બગાડું તો મારી હવે શી ગતિ થશે? આવું ઉંબર રાણા કહે છે. તો ત્યારે આ વચન સાંભળીને રાજા કહે છે કે હજી ઉંબર રાણા જ કહે છે કે જો આપ મને કન્યા આપવા માંગતા હોય તો કોઈ દાસી હોય, કોઈ ગણિકા હોય, કે જેનો કોઈ હાથ પકડવા તૈયાર ન હોય એવી કન્યાનું દાન મને આપો, જેથી આપની પણ કીર્તિ જળવાશે અને મારું જે દાન માંગેલું છે એ પણ સફળ થશે. અને ત્યારે પ્રજાપાળ રાજા કહે છે કે હે ઉંબર રાણા, આ કન્યા મારા કોઈ જ ઉપકારને માનતી નથી, એ માત્ર પોતાના કર્મના ફળને સ્વીકારે છે, એ માત્ર કર્મવાદી છે, માત્ર પુણ્યવાદી છે, એટલે એના કર્મના પ્રતાપે જ તમે અહીં આવ્યા છો. અને હવે એ તમારી સાથે વરણ કરીને, સત્પણ કરીને પોતાના કર્મનું ફળ ભોગવે, આમાં મારો કશો વાંક નથી. આ સાંભળીને મૈણા સુંદરીએ શીઘ્રતાથી ઉંબર રાણાનો હાથ પકડી લીધો અને જાતે જ પાણી ગ્રહણ કરી લીધું. લગ્નનો શ્રેષ્ઠ સમય છે કે નથી એ મૈણા સુંદરીને ખબર નથી, પણ મૈણાને કોઈ આવેશ નહોતો, કોઈ ક્રોધ નહોતો, પણ વિવેક હતો કે આ મારા કર્મને લીધે આવેલો વર છે, આને હું સ્વીકાર કરું. અને જ્યારે આવેશ હોય, આપણી અંદર ક્રોધ હોય, ઘણી વાર હું કહેતી હોઉં છું કે એંગરની એનર્જી બહુ જો તમારી ઓરામાં ફીલ થતી હોય, તમને ખુદને હેવીનેસ લાગતી હોય, ફોરગીવનેસ કરો. કાલના આપણા લેક્ચરમાં બી મેં કીધું હતું કે ખામે મી સવ જીવેના પાઠ 369ના રૂલમાં જો તમે કરો છો ખૂબ ઉત્તમ પરિણામ તમને મળશે. તો જે આવેશ છે એ હંમેશા ક્ષણિક હોય છે. કોઈને આપણે કેટલા સમય સુધી ગુસ્સો કરી શકશું? 5 મિનિટ, 10 મિનિટ, 1 કલાક, 5 કલાક, એટ ધ મેક્સ 24 કલાક સુધી જોર જોરથી રાડો પાડીને ઝઘડો કરી શકશું. પણ 1 મહિના સુધી ઝઘડો થશે કોઈની સાથે? રાડો જ પાડવાની, ખરાબ જ બોલવાની, પોસિબલ જ નથી. પણ જો કોઈને પ્રેમ કરવો હશે, કોઈને દાન દેવું હશે, કોઈને સ્વીકારવા હશે, કોઈને બે સારી વાતો કેવી હશે, તો આપણી પાસે ઘણું બધું છે. 1-2 કલાક નહીં, અગર 5 વર્ષ બી બોલવા બેસાડો તો બોલી શકાય. મતલબ અહીંયા પ્રૂવ થાય છે કે ક્રોધ અને દરેક પ્રકારના આવેશ ક્ષણિક હોય છે, પણ વિવેક અને જે સમજણ છે એ ખૂબ ઉત્તમ છે અને આ ક્ષણિક નથી હોતી, એ હંમેશા માટે ટકે છે. તો એ સમયે ત્યાં હાજર રહેલા દરેક સામંતો, મંત્રી, રાણી બધાએ મૈણા સુંદરીને રોકવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ મૈણા સુંદરી ખૂબ સ્વસ્થતાથી જવાબ આપે છે કે પિતાજીએ અને
મારા કર્મોએ આપેલા વ્યક્તિને મેં વર તરીકે હાથ પકડ્યો છે અને હવે મારે બીજા કોઈ પણ વરનું કાંઈ જ પ્રયોજન નથી. મૈણા સુંદરીની માતા રૂપસુંદરી અને મામા પુણ્યપાળ તેમનો આખો પરિવાર આ અયોગ્ય દ્રશ્ય જોઈને ખૂબ આક્રંદ કરે છે, રડવા માંડે છે. છતાં પણ પ્રજાપાળ રાજાનો ક્રોધ શાંત નથી થતો અને રાજા પોતાના ક્રોધથી કઠોર થઈ ગયા છે. એની જ પુત્રી પણ ક્રોધ અને અભિમાન, સત્તાનો અહંકાર કે હું રાજા અને મને કહી દીધું, હવે તો બતાવી જ દઉં કે તું દેખાડ કે તારા કર્મ કેવા. અને ત્યારે એ પોતાની વાતમાંથી ટસથી મસ નથી થતા. સામે ઉત્તમ સંતાન રત્ન એવી સત્વશાલીની મૈણા સુંદરી પણ પોતાના નિર્ણયમાંથી ખસતી નથી કે હવે આ જ મારા પતિ છે. અને ત્યારે આગળ વધે છે કે મૈણા સુંદરીને ખચ્ચર પર બેસાડીને ઉંબરરાણા પોતાના સ્થાને પાછા જવા લાગે છે. એ જ્યારે રસ્તામાંથી નીકળે છે તો એ સમયે લોકો આ બંનેનું કજોડું જોઈને ખૂબ પરસ્પર વાતો કરવા માંડે છે. આમાં ઘણાને રાજાનો વાંક દેખાય છે, ઘણાને મૈણા સુંદરીનો વાંક દેખાય છે. ઘણા એવું કહે છે કે રાજા તો બહુ અવિવેકી થઈ ગયા છે. પણ દરેકે દરેક, આપણા પરમાત્મા શું કહે છે કે દરેકે દરેક વસ્તુની અંદર કંઈક સારું તત્વ તો હોય જ. તમારી લાઈફમાં ધી બેસ્ટ મોમેન્ટ હોય ને, એમાં બી બહુ સારું અને ઉત્તમ તત્વ હોય, એમાંથી શીખવા જેવું હોય. અને તમારી લાઈફની ધ વર્સ્ટ મોમેન્ટ હોય, ખરાબમાં ખરાબ, યુ વિશ કે આવી મોમેન્ટ કોઈ મારા દુશ્મનને પણ ન આપે. આમ તો આપણો કોઈ દુશ્મન હોતો જ નથી, ખાલી મનથી માનેલી વસ્તુઓ છે. પણ સ્ટીલ કે એટલી વર્સ્ટ મોમેન્ટ વેન વી ડોન્ટ વોન્ટ ઇન અવર લાઈફ, તો એની અંદર પણ કંઈક શીખવા જેવું, કંઈક સારભૂત તત્વ જરૂર છુપાયેલું હોય છે. તો જેમ આપણે કહીએ છીએ ને, એક સ્ટોરી છે જે હું બહુ બધી વાર મારા લેક્ચર્સમાં બોલું છું, આજ બી જરૂર બોલીશ, કે જ્યારે દુર્યોધન અને યુધિષ્ઠિર આ બંનેને એક કોમન ટાસ્ક દેવામાં આવ્યું. દુર્યોધનને કીધું કે તમે જાઓ અને આખા નગરમાંથી સજ્જનમાં સજ્જન, સારામાં સારા માણસ, એક માણસને ખાલી લઈને આવો. તમે યુધિષ્ઠિરને કહેવામાં આવ્યું કે તમે જાઓ આખી નગરીમાંથી એક દુર્જન, ખરાબમાં ખરાબ વ્યક્તિ હોય ને એને તમે લઈને આવો. અને બંને ખાલી હાથે પાછા આવે છે બંને. તો શું એ નગરીમાં કોઈ પણ માણસ સજ્જન હતો જ નહીં, કોઈ પણ માણસ દુર્જન હતો જ નહીં? ના, આવું નથી. આ એ લોકોની દ્રષ્ટિ એવી સૃષ્ટિ સર્જાઈ છે. યુધિષ્ઠિરને બધામાં સારા જ દેખાય છે, ખરાબમાં ખરાબ નશો કરીને પડેલો હોય એમાં પણ એને કંઈક સારો ગુણ દેખાય છે. અને ઉત્તમમાં ઉત્તમ સંતમાંય કંઈક ખામી કાઢે છે દુર્યોધન, એટલે એને બધા દુર્જન જ દેખાય છે. તો એવી રીતે આપણું હવે બીંગ જૈન, બીંગ આરાધક ઓફ સિદ્ધચક્ર, બીંગ યુ નો, આપણે અગર ખરેખર સ્થાન પ્રાપ્ત કરવું છે ઇન નવપદ, સમવેર આપણી અંદરથી ઈચ્છા છે કે કંઈ નહીં તો છેલ્લે હું ચારિત્ર ધર્મ તો અંગીકાર કરું, બીજું તો બધું થશે તો અહો ભાગ્ય અને મારા ખૂબ ઉત્તમ પુણ્ય, પણ એટલીસ્ટ ચારિત્ર ધર્મ તો મને ક્યાંક મળે જીવનના કોઈક ફેઝમાં. તો એ સમયે જો આપણી અંદર આ ગતિ હશે, આપણી અંદર આ શક્તિ હશે કે ભાઈ ખરાબમાં ખરાબમાંથી પણ સારું શોધી લેવું, દુર્જનતામાંથી પણ સજ્જનતા શોધી લેવી, તો એ જગ્યાએ આપણું જીવન બહુ સરળ થઈ જશે. અને આવું આ બધા અલગ અલગ પ્રકારના વેણ મૈણા સુંદરી સાંભળે છે, એ લોકો આગળ વધે છે. કોઈએ મૈણાના ભાગ્યને વખોડ્યું તો કોઈએ સીધો જૈન ધર્મ પર હુમલો કરી દીધો કે અરે આ તો કેવું ધર્મ, આ તો કેવા પંડિતજી કે જેમણે કેવું ભણાવ્યું મૈણાને, અને ધર્મની અવહેલના થવા માંડી. આ સમયે મૈણા સુંદરીને આ બધા શબ્દો બહુ ખૂંચતા હતા. એ માત્ર ધર્મથી જાણકાર ન હતી, પરંતુ ધર્મને પી ગઈ હતી, ઉતારી ગઈ હતા. અને ધર્મની પરિણીતિથી પરિણીત મૈણા સુંદરી જરા પણ વિષાદ નથી પામતા, લોકોની વાતોને એમણે મહત્વ ન આપતા પોતાના ધર્મ માર્ગમાં સ્થિર રહે છે. આકરી અને વિપરીત પરિસ્થિતિમાં પણ રાગ દ્વેષ મોહ માયા મમતા વિના સમભાવે ટકી જવાની જેને તાકાત હોય એ વ્યક્તિ
सिद्धांतवादी होय अने ए एना सिद्धांतोथी एने कीधेली काम जरूर परिपूर्ण करतुं ज होय छे। तो आम वत्ता 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 ए लोको आगळ वधे छे अने त्यारे उंबर राणा एनो परिवार 700 કોઢિયા સાથે આ શ્રેષ્ઠ કન્યા છે એને પ્રાપ્ત થઈ છે એને જોઈ ખુશ થાય છે અને વિવાહ સંબંધી ઉચિત કાર્યો કરે છે। તો આ જગ્યાએ શ્રીપાલ રાજાની રાસની 5મી ધાર પૂર્ણ થાય છે અને મહોપાધ્યાયજી વિનય વિજયજી મહારાજ કહે છે કે આ રાસ સાંભળનારા રાસ કહેનારા દરેકના ઘરે ખૂબ ઉત્તમ મંગળમાળ હોજો। અને આગળ વધે છે, આગળ વાત કરીએ તો કે પ્રેમપાળ રાજાએ મુહૂર્ત કઢાવ્યું સુરસુંદરીના લગ્નનું। શ્રેષ્ઠ મુહૂર્ત કાઢવાનું પંડિતોને એમણે હુકમ દીધો અને ત્યારનો જવાબ ખાસ સાંભળજો, આપણા બધા માટે આ બહુ મહત્વનો જવાબ છે। ત્યારના જ્યોતિષીઓ જવાબ દે છે કે રાજન, આજે દિન શુદ્ધિ તો છે, આજનો દિવસ તો સારો છે, પણ જે ઉત્તમ અને શ્રેષ્ઠ લગ્નનું મુહૂર્ત હતું એ સમય હતો જ્યારે મૈણા સુંદરીએ ઉંબર રાણાનો હાથ પકડ્યો। તમે વિચાર કરો, એ મૈણા સુંદરી જેને મુહૂર્તની નથી ખબર, જેણે પંચાંગ ખોલીને નથી જોયું, બસ મારો ધર્મ સાચો, મારું કર્મ કે સાચું, મારા પરમાત્માની વાણી અફળ જ હોય, કાંઈ વાંધો જ ન આવે એવી અટલ શ્રદ્ધાવાળી મૈણા સુંદરી ઉંબર રાજાનો હાથ પકડી લે છે અને પંડિતજીઓ કહે છે કે એ તો શ્રેષ્ઠ મુહૂર્ત તો વહી ગયું રાજન। મૈણા સુંદરીએ જ્યારે ઉંબર રાણાનો હાથ પકડ્યો ત્યારે જ પૂરું થઈ ગયું। તો ખરેખર સત્વશાળી વ્યક્તિઓને કોઈ પ્રકારના મુહૂર્ત જોવાની જરૂર નથી હોતી, એ જે સમયે વિશુદ્ધ ભાવનાથી હૃદયના ઉછળતા ભાવની સાથે કોઈ કાર્ય ઉપાડે છે એ સમય હકીકતમાં ગોલ્ડન ટાઈમ પીરિયડ એટલે કે સર્વશ્રેષ્ઠ જ હોય છે। રાજા કહે છે તો પણ મને હવે એ લગ્ન તો મેં જોઈ લીધા, એને શું મળશે મને ખબર છે, બીકોઝ રાજા તો હજી ઈગોમાં જ છે, રાજાને તો એમ જ છે હું કોમિક સાચું થવાનું છે, પણ ભવિષ્ય તો કોઈએ જોયું નથી। તો રાજા કહે છે એનો પરમાર્થ તો મેં જોઈ લીધો, પણ મારી આ કન્યાના પાણી ગ્રહણ માટેની વ્યવસ્થા તમે કરાવો। અને ત્યારે પંડિતજીઓ મુહૂર્ત કાઢી ખૂબ મોટા દાઈજાથી ખૂબ વાજવાજંત્રોથી સુરસુંદરીનો હાથ અજયપાળ અરિદમન રાજાને દેવામાં આવે છે અને એ લોકો ત્યાંથી વિદાય થાય છે। પણ આ જગ્યાએ ક્યાંક રાજાને નથી ખબર અને ક્યાંક આ શ્રીપાળ રાજાનો રાસ આપણને પણ એક ટકોર કરી જાય છે કે આપેલું કોઈ વ્યક્તિ આપ્યું એ આપેલું મેળવનારા પાસે ત્યાં જ સુધી ટકે છે, ખાસ સાંભળજો, ત્યાં જ સુધી ટકે છે જ્યાં સુધી લેનાર વ્યક્તિના પુણ્યમાં હોય। જો લેનાર વ્યક્તિના પુણ્યમાં ઈ નથી તો એ આપેલું પણ વહી જ જશે, જ્યારે પુણ્યનો ઉદય પૂરો એટલે બધો ખેલ ખતમ। તો આવી રીતે સુરસુંદરી અને હરિદમન નવદંપતિ રાજમાર્ગેથી નીકળે છે, એના ઠાઠમાઠ બધા જુએ છે, બધા ખૂબ વખાણ કરે છે અને એક પ્રેક્ટિકલ બુદ્ધિ, બીકોઝ સુરસુંદરીએ તો બહુ પ્રેક્ટિકલ આન્સર દીધો કે યસ યસ ફાધર વોટ એવર યુ સે ઇઝ ધી કરેક્ટ, અને એને બહુ આટલો દાયજો મળ્યો અને ખૂબ સારું બધી ભૌતિક સુખ સંપદા મળી ગઈ, તો એને જોઈ અને શૈવ ધર્મના ત્યારે વખાણ થયા। આમ જૈન ધર્મની થોડી નિંદા, શૈવ ધર્મના વખાણ અને તુલના આ સમયે થઈ। સુરસુંદરી સુકામ ખુશ હતી કે એની બેન મૈણાની પજેતી થઈ અને પોતે ધાર્યું પાર કરી ગઈ, આવો એને થોડો અહમ આવી ગયો અને આગળ વધી જાય છે લોકો માર્ગની અંદર। હવે આ તરફ રાતના એકાંતની અંદર ઉંબર રાણા મૈણા સુંદરીને કહે છે કે હે ભદ્રે, રાજાએ આવેશમાં આવી અને તને મને સોંપી તો દીધી, ખૂબ અયોગ્ય કાર્ય કર્યું છે, તમે ખૂબ રૂપાળી રંભા જેવા છો અને મારા જેવો કોઢી પતિ આપને શોભે નહીં, હજી કશું મોડું નથી થયું, હજી કશું નથી બગડ્યું, તમે કોઈ બીજા શ્રેષ્ઠ નરપુંગવને પસંદ કરો, એમને વરો અને તમારા જીવનને સાર્થક કરો, કારણ કે જો તમે અમારા પેટક સમુદાય એટલે 700નો જે કોઢિયા લોકોનો જે સમૂહ છે એનું નામ હતું પેટક સમુદાય, પેટક સમુદાયમાં રહેશો તો આપ પણ સ્વસ્થ કે કુશળ નહીં રહી શકો, બીકોઝ સત્સંગ કરતાં કુસંગની અસર વધારે હોય છે।
આપણે તો બધા મેચ્યોર છીએ, તમે લોકો ખૂબ સારી સંખ્યામાં હાજરી દો છો, બહુ સારું છે. પણ ઘણીવાર મારે કેવું પડતું હોય છે, અમુક ઇવેન્ટ્સમાં લોકોની હાજરી ઓછી હોય તો કેવું પડે કે અહીંયા કોઈ મૂવીનો પ્રોગ્રામ હોય તો બધા બહુ ભાવ ઉલ્લાસથી આવીને બેસી જાય, બીકોઝ એન્ટરટેનમેન્ટ છે. પણ જો કંઈક સત્સંગ છે, જો કંઈક પ્રેક્ટિકલ ધર્મને અનુલક્ષીને વાત છે, તો શાયદ એ શબ્દો બોર્ડમાં લખેલા મોટા મોટા શબ્દો વાંચીને જ ન આવે કે ના ના હવે આમાં તો બોર થશે. બટ અહીંયા કહે છે કે ભાઈ સત્સંગ કરતાં કુસંગની અસર તરત થાય છે, માટે આપ અહીંયાથી પ્રસ્થાન કરો. તો ત્યારે આ વસ્તુ બતાવે છે કે ઉંબર રાણા જે ઉત્તમ નર છે કેટલા વિશાળ અને ખુલ્લા મનના હતા, કે બહાર ભલે ચામડી એની કોઢથી ઢંકાયેલી હતી પણ એની ઉત્તમતાનું તેજ તો જગ 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 જગારા મારતું જ હતું. પણ એ સમયે સતી શિરોમણી મૈણા સુંદરી આંખમાં આંસુ સાથે પતિના ચરણોમાં ઝૂકીને કહે છે કે હે સ્વામી, આપ મને ખૂબ વહાલા છો, આપ મારા નવજીવન છો, હવે પછીથી ક્યારેય આવા વચનો કહેશો નહીં, આવા વચનોથી મારું અંતર ખૂબ દુભાય છે. સ્ત્રી અને સતી સ્ત્રીનું રૂપ, એનો શૃંગાર અને એના જીવનને એના કર્મો પ્રમાણે લખેલા પતિ માટે જ હોય છે, અને એમના માટે શીલ રક્ષા એ પ્રાણ રક્ષાથી પણ ઉપરની બાબત છે. તો સતી સ્ત્રીઓમાં જગતભરના દુઃખોને સહન કરવાની સહનશીલતા હોય છે, તાકાત હોય છે, પણ અસતી થવાની વાત એ સ્વપ્નમાં પણ વિચારી નથી શકતી. તો શીલ વગરનું જીવન જીવવું શું કામનું? મેં કર્મ સિદ્ધાંત રૂપી મળેલા મારા રત્નને જાળવવા, મારા પિતાની ખુશામત કરીને બહારના જે કાચના ટુકડા હતા એ પણ નથી લીધા, એ પણ છોડી દીધા છે. તો મારા માટે તો શીલ જ ઉત્તમ છે, શીલ જ જીવન છે અને શીલ જ સર્વસ્વ છે, એટલે મારે તો મરણાંત આપ જ સ્વામી છો અને આ જ મારો નિશ્ચય છે. આ રીતે આગળ વાતચીત થાય છે. શ્રીપાણ મૈણાનું ચરિત્ર સિદ્ધ ચક્રની આરાધના તો 100% બતાવે છે, આપણી ભાવભક્તિ 100% વધારે છે, આપણે વધુ ઉલ્લાસથી સિદ્ધ ચક્રજીની પૂજા કરીએ છીએ. પરંતુ આનો એક એક પ્રસંગ જેમ જેમ આપણે આગળ વધતા જશું દિવસોમાં, એક એક એની પાછળના રહસ્યો, મહાન કેમ બનવું, મહાનતાનો માપદંડ બતાવે છે. લાઈફ માસ્ટરી, ઘણા બધા કોર્સીસ થતા હોય છે ટુ અચીવ લાઈફ માસ્ટરી, બટ લાઈફ માસ્ટરી તો આપણા ગ્રંથોમાં વર્ષો પહેલાં આ બધા મોટા મોટા આચાર્ય મહોપાધ્યાયજી લખીને ગયા. પરમાત્માની વાણીમાં લાઈફ માસ્ટરીના એક એવા લેસન છે, જો તમે એને પ્રેક્ટિકલ વેથી કનેક્ટ કરો તો અત્યારનું MBA તો કંઈ ન કહેવાય. આપણે કહીએ કે મેં MBAની ડિગ્રી લીધી, મને બધું આવડે, MBA એટલે મને બધું આવડે, રાઈટ? તો આવી MBAની ડિગ્રી આપણે બહારના જગતમાંથી લઈએ છીએ, પરંતુ પરમાત્મા ખૂબ સારી રીતે ઘણું બધું ઝીણું વ્યવહાર કુશળ દ્રષ્ટિકોણ શીખાડીને ગયા છે. જૈન ધર્મ એટલું જ નથી કે દીક્ષા લ્યો ને સફેદ કપડાં પહેરીને બેસી જાઓ, પણ એક્ચ્યુઅલ લાઈફમાં કેવી રીતે જીવનના દરેક પાસાઓનો આનંદ ઉઠાવો, પણ તમારી વ્યવહાર કુશળતા કેવી છે, તમે કેટલું પુણ્ય બાંધી શકો છો અને કેવી રીતે તમે તમારો નીતિમત્તાથી વ્યાપાર ચલાવો છો, કેવી નીતિમત્તાથી તમે તમારા ઘર પરિવારને ઓનેસ્ટ રહો છો, રિલેશનશિપમાં ઓનેસ્ટ રહો છો, એ વધારે મેટર કરે છે. તો મૈણા સુંદરીના સત્વથી ઉંબર રાણા ખૂબ પ્રસન્ન થાય છે અને પછી નેક્સ્ટ ડેના મૈણા સુંદરીના કહેવા પ્રમાણે શરીર સ્વચ્છતા કરીને બંને પરમાત્મા ઋષભદેવના જિનાલયમાં જાય છે, પરમાત્માના દર્શન કરવા જાય છે. આવો દેવ જુહારી ઋષભ દેવ પ્રસાદ વાલે સર આદેશ્વર મુખ દેખંતા નાસે દુખ વિખવાદ રે આવો દેવ જુહારી. તો આમ કહી અને પ્રભાતે આદિનાથ ભગવાનના દેરાસરમાં એ લોકો જાય છે, પરમાત્માને વંદન કરે છે, નતમસ્તક નમસ્કાર કરે છે અને
ઓન ધ સ્પોટ તે સમયની લોકોની અંદર કવિત્વ શક્તિ કેવી હતી? તો ઓન ધ સ્પોટ મૈણા સુંદરી પ્રાર્થના બનાવે છે, સ્તુતિ બનાવે છે, અને એ સ્તુતિ બનાવીને આદિનાથ દાદાની સ્તુતિ કરે છે કે હે ત્રણ ભુવનના નાથ, ત્રિભુવન તારક જહાજ, અમે તમારા શરણમાં આવ્યા છીએ. હવે આપણે જેમ ગીત ગાઈએ છીએ ને કે તાર જે ડુબાડ જે જીવાડ જે બચાવ જે સઘડું તને સોંપી દીધું આદિશ્વર ભગવાન રે, સઘડું દાદા સોંપી દીધું આદિશ્વર ભગવાન રે. તો આવું જ કંઈક એ સમયે પ્રાર્થના કરે છે, અને પ્રાર્થનાનો મતલબ હતો કે હે જગતના નાથ, સાચા સૂરજ ઋષભ જિનેશ્વર, તમે ત્રણ જગતના શ્રી યશપાલ, હે મદનના હતક એટલે કે શિવ, જે પણ મારા ખરાબ તત્વો છે એને દૂર કરનારા દેવ છો, અને ઉત્તમોત્તમ પરમાત્મા છો, તમે મારા બધા મનોરથ પૂરજો. અને પ્રભુ ધ્યાનમાં એ લોકો એકતાર થાય છે, લીન થાય છે, અને રોમે રોમે પરમાત્માની ઝાંખી થવા માંડે છે. અને એ અમૃત અનુષ્ઠાનના પ્રભાવે શું થાય છે? તો એ અમૃત અનુષ્ઠાનના પ્રભાવે ચમત્કાર થાય છે. પ્રભુના કંઠેથી માળા અને હાથમાં રહેલું ફળ બંને એક સાથે ઉછળીને ઉંબર રાણાના ખોળામાં આવી જાય છે. બોલો આદિનાથ ભગવાન કી જય. કે આદિનાથ દાદાના ત્યારના શાસનદેવ જાગ્રત અને દાદાના પાસે રહેલી, દાદાને ગ્રહણ કરાવેલી માળા અને હાથ હસ્તકમળમાં રહેલું ફળ ઉછળીને એક સાથે આવી જાય છે, અને ત્યારે મૈણાના કહેવાથી ઉંબર રાજા આ બંનેને ગ્રહણ કરે છે. શાસન દેવતાએ સર્વ લોકોને જોતા આ આપ્યું. કુસુમાલ નિજ કંઠથી રેલો હાથ તણું પડ દીધરે જીણેસર, પ્રભુ પસાય સહુ દેખતા રે લોલ, ઉંબરે એ બેઉ લીધરે જીણેસર. મૈણાના કહેવાથી એમણે આ લીધું. અને મૈણા કહે છે કે સ્વામીન, આપનો આ રોગ જરૂર દૂર થશે, આપણા સકળ મનોરથ જરૂર ફળશે, કારણ કે દેવાધિદેવ ત્રિભુવન તારકના સેવક દેવાધિદેવની ભક્તિથી રંજિત થઈ અને આ ચમત્કાર કર્યો છે, માટે આપણે હવે સાહેબજી પાસે આગળ મારા સાહેબ પાસે જઈએ, મનોરથ જરૂર ફળશે. આવું વિચારી આવું બોલે છે, અને એ જગ્યાએ જૈન ધર્મની પણ જય જયકાર થવાનું શરૂ થઈ જાય છે. જે નિંદા એના લગ્ન વખતે થઈ હતી એ સાંભળીને એને ખૂચતું હતું, એ સમયે એને એ વસ્તુનો ડંખ રહી ગયો હતો કે મારા લીધે ક્યાંક મારું ધર્મ અવહેલના થઈ. તો એ જગ્યાએ હવે લોકો જૈન ધર્મની નિંદા છોડીને પ્રશંસા કરવાનું શરૂ કરે છે. પછી મૈણા સુંદરીના સૂચન મુજબ બંને દંપતી નજીકમાં રહેલા ઉપાશ્રયમાં શ્રી મુનિ ચંદ્ર સુરેશ્વરજી આચાર્ય ભગવંત પાસે જાય છે. આ ઉંબર રાણા ધર્મક્રિયાઓમાં થોડા અજ્ઞાત હતા, પરંતુ શીલવતી સુશીલ પત્નીના કહેવા મુજબ દરેક ધર્મ કાર્ય કરવાથી બધું હિત જ થશે એવું એમને હવે અતૂટ શ્રદ્ધા બેસી ગઈ હતી. તો ત્યારે આચાર્ય ભગવંતને વંદના કરે છે. ગુરુ ભગવંત કરુણા સભર હૈયે દરેક ભવ્યાત્માઓને ગંભીર વાણીથી સમજાવી રહ્યા હોય છે કે સારો માનવ ભવ, સારું કુળ, અખંડ સુંદર શરીર, સૌભાગ્ય, આરોગ્ય, દીર્ઘ આયુષ્ય, વૃદ્ધિ, પુત્ર પૌત્રાદી પ્રભુતા અને નિર્મળ કીર્તિ, આ બધું જ નિર્મળ પુણ્યના પ્રભાવે જ પ્રાપ્ત થતું હોય છે. અને પ્રવચનના અંતે મૈણા સુંદરી આચાર્ય ભગવંત પાસે જાય છે. ત્યારે આચાર્ય ભગવંતના આ શબ્દો કે મૈણા સુંદરી શ્રેષ્ઠ લક્ષણથી યુક્ત આ શ્રેષ્ઠ પુણ્યશાળી આ મહાભાગ કોણ છે આ પુરુષ રત્ન, ત્યારના આચાર્ય ભગવંત સામેથી એમ કહે છે કે આ ઉત્તમ વ્યક્તિ છે, ધર્મ લાભ આપે છે. અને ત્યારે જે લોકો બહારના લોકો એના ચામડીનો કોડ જોઈને એને ભૂતને પ્રેત માની રહ્યા હતા, એ જગ્યાએ એ વ્યક્તિ માટે આચાર્ય ભગવંતે કેવા મીઠા શબ્દો, મનોહર શબ્દો કહ્યા અને પુરુષ રત્નની ઉપાધિથી એમને નવાજ્યા. લક્ષણ જોઈને આચાર્ય દેવે
ઉંબર ને પુણ્યશાળી અને મહાભાગી કહ્યા અને એટલે જ આપણે કહીએ છીએ કે લોકવાયકા કે લોકોક્તિ પર ન જતા દેવ ગુરુ અને ધર્મ શું કહે છે. આપણે એમ કહીએ કે ફોલો યોર હાર્ટ્સ કમ્પેર વિથ લોજિક્સ, બટ આપણે લોજિક બુદ્ધિથી કમ્પેર કર્યું, આપણા હાર્ટની ફિલિંગ્સથી કમ્પેર કર્યું, પછી પણ એક પેરામીટર બાકી જ હોય છે અને એ છે કે હું જે કાર્ય કરવા જઈ રહ્યો છું કે કરી રહ્યો છું શું એ મારા દેવ ગુરુને ધર્મનો પ્રરૂપાયેલો માર્ગ છે. જો એનો આન્સર હા આવે 100% ખુશીથી આગળ વધો. તો દેવ ગુરુના અભિપ્રાયને ખાસ વજન આપો અને એ સમયે આચાર્ય ભગવંત એને બધું પૂછે છે. તો એ મૈણા સુંદરીને જે ગઈકાલની ઘટના છે, હજી આ બધો પ્રસંગ તાજો જ છે અને ગઈકાલની ઘટના યાદ આવી જાય છે. રડતા રડતા મૈણા સુંદરી કહે છે કે હે ભગવાન, મને કોઈ પ્રકારનું દુઃખ નથી, કોઈ વાતનું ઓછું નથી આવતું, પણ મને દુઃખ એ થઈ રહ્યું છે કે આ બિચારા મિથ્યાત્વથી ભરેલા અજ્ઞાત જીવો શૈવ ધર્મની પ્રશંસા કરે છે અને સર્વજનનો તારક એવા જૈન ધર્મની નિંદા કરી રહ્યા છે. તો હે સ્વામી, કોઈ કેવો પ્રસાદ કરો કે જેથી મારા પતિનો આ દુષ્ટ રોગ મટે અને જૈન ધર્મની ખૂબ વધારે 10 ગણી કીર્તિ પ્રવર્તમાન થાય, દરેક પ્રકારની નિંદા અટકે. અહીંયા આપણે એ નોટિસ કરવાનું છે કે મૈણાને ફરિયાદ કોની સામે છે. આપણે હોઈએ મૈણાની જગ્યાએ તો ફરિયાદ કોની સામે હોય? સિદ્ધાંતને સિદ્ધાંતમાં એકવાર બહાર તો નીકળી ગયા, પણ પછી એ મનમાં ફરિયાદ શું હોય કે મારા પપ્પાએ જ આવું કર્યું. ખબર નહીં કેવા કર્મ હશે, ત્યારે આપણે કર્મને પણ દોષ દઈ દઈએ, ક્યારેક ક્યારેક આપણે પતિને પણ દોષ દઈ દઈએ. પણ જ્યારે આ મૈણાને ફરિયાદ કોની સામે છે? પિતા સામે ફરિયાદ નથી, પતિ સામે ફરિયાદ નથી, કર્મ સામે ફરિયાદ નથી, પણ મૈણાને ફરિયાદ છે કે મારો ધર્મ નિંદવાય છે, મારો જૈન ધર્મ તુલનાત્મક રીતે નીચો પડી રહ્યો છે. તો કાંઈક એવી પ્રભાવના થાય જૈન ધર્મની, કાંઈક એવું અસરકારક રામ બાણ મળી જાય અને મારા ધર્મની ખૂબ પ્રભાવના થાય તો જૈન ધર્મ વધારે લોકોના હૈયે વધે. કેટલી એ સમયની ધર્મની ચિંતા. અને આચાર્ય ભગવાન ત્યારે કહે છે કે હે ભદ્રા, દુઃખ નહીં આણો, ધર્મના પ્રભાવે તમને ખરેખર ચિંતામણિ રત્ન મળ્યો છે. આ મહાપુરુષ ખૂબ ભાગ્યવંત છે, આગળ જતા એ બહુ મોટા રાજા થશે, શાસનની શોભા વધારશે અને જગત આખું એના પગે નમશે. આમ તો આપણે જાણીએ છીએ કે જૈન સાધુ કોઈ પણ પ્રકારની ચિકિત્સા મંત્ર તંત્ર કે વિદ્યા નથી કરતા, પણ છતાં પણ આપણે જૈન ધર્મની પ્રભાવના માટે અને આ ઉપાય કરવા માટે એક યંત્ર પ્રકાશિત કરીશું અને એ એક એનો ઉત્તમ ઉપાય છે. અને એ સમયે ભગવાને બતાવેલા 9 પદની આરાધના અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ આના વડે એક કમળ બનાવે છે અને એ સમયે સિદ્ધ ચક્ર યંત્રનું રચયન થાય છે. કેટલું ઉત્તમ કે આ સમયગાળા દરમિયાન, અત્યારે આપણે તો આયંબિલ કરીએ છીએ, આપણી પાસે તો સિદ્ધ ચક્રજીનો ફોટો છે, યંત્ર છે, પ્રક્ષાલ કરીએ છીએ, પૂજાઓ કરીએ છીએ, એ સમયે રચના કરી સાહેબજીએ કે જેઓ સિદ્ધ થયા અને સિદ્ધ થશે, જે મનુષ્ય સંપૂર્ણ ભક્તિ ભાવથી નિશંકપણે આનું ધ્યાન ધરશે, આની ભક્તિ કરશે, આની ખૂબ ઉન્નત અને પ્રગતિશીલ સાધના કરશે, એ વ્યક્તિ ખૂબ સિદ્ધ થશે, એના બધા કર્મ નાશ થશે. તો આ રીતે આચાર્ય ભગવંતે 9 પદમય શ્રી સિદ્ધ ચક્રનું સ્વરૂપ બતાવ્યું અને પૂર્વાચાર્યોએ સિદ્ધ ચક્રનો આને ઉદ્ધાર પણ કહ્યો છે. આ સિદ્ધ ચક્ર વિદ્યાનુવાદ નામના 10મા પૂર્વમાં પરમાર્થ રૂપે સૂચવાયેલું છે, માટે એનું ફરીથી ઉદ્યોત થાય છે. અને હવે એ લોકો આગળ વધે છે પ્રસન્ન ચિત્તવાળા થઈ અને શુદ્ધ શીલની સાથે એ લોકો સિદ્ધ ચક્રની સમ્યક તપપૂર્વક આરાધના કરવા માટે અણીશુદ્ધ રીતે તૈયાર થાય છે. આસો સુદ 8મથી આરંભીને 8 પ્રકારની પૂજા, 8 દિવસે આયંબિલની આરાધના અને 9મા દિવસે પણ આયંબિલ જ કરવું
સાથે સાથે દૂધ દહીં ઘી પાણી સાકર આ પંચામૃતથી યંત્રનો અભિષેક કરીને ઠાઠમાઠથી પૂજા ભણાવવી. આવી સૂચના મુજબ ચૈત્ર સુદ આઠમથી લઈ અને નવ દિવસ આંબેલ કરી અને આરાધના પૂર્વક નવ વખત, આપણે જેમ કાલ વાત કરેલી કે નવ વખત 81 ટોટલ ઓળી આમાં થતી હોય છે, તો ટોટલ 81 આંબેલ કરવા. પણ અત્યારની જે પરંપરા ચાલી રહી છે એમાં ઓળીનો ક્ષય વૃદ્ધિ ન હોય એટલે આપણે સુદ સાતમથી પૂનમ સુધી કરીએ છીએ અને પૂનમના દિવસે નવમો દિવસ આવે છે. પરંતુ ઓરિજિનલ આજે રાસ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમાં સાતમથી ઓળી શરૂ કરવાની વાત છે. તો આમ નવવાર આરાધના પૂરી થવા પર ઉજવણું પણ કરવું અને સિદ્ધ ચક્રનો વિશેષ મહિમા બતાવીને સાહેબજીએ આચાર્ય ભગવંતે બંનેને ઉત્સાહિત કર્યા અને આગળ એ લોકો આ કરવા માટે પ્રસ્થાન કર્યા. ઉંબર રાણા પણ મૈણા સુંદરીના અને ગુરુના આદેશથી સમ્યક પૂજા વિધિ શીખ્યા અને એમણે તન મનની શુદ્ધિ કરી અષ્ટ પ્રકારી પૂજા કરી જિનેશ્વર પરમાત્માની અને આયંબિલનું પચખાણ લીધું. પ્રથમ દિવસે પૂજા અને તપના પ્રભાવે શરીર પર પુલકિત થયું, એમનું રોમ પણ આનંદિત થયું અને રોમે રોમે જેમ જેમ દિવસો વધતા ગયા, જેમ જેમ ઉલ્લાસ વધતો ગયો, સિદ્ધ ચક્રના આરાધનથી એમની અંદર એમની ઉપર રહેલા આ બધા જ તત્વો, રોગિષ્ટ ઉર્જાઓ બધી ધીરે 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 દૂર પડવા માંડી. એમ દિન દિન પ્રતિ વધ્યો વાન અને દેહ થયો સુવન સમાન. ધીરે 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 શ્રીપાલ રાજાની એટલે કે ઉંબર રાણાની દેહકાંતિ વધવા માંડી, શરીર સોનાની જેમ ચમકવા માંડ્યું અને વિવિધ વિધિથી આખા દિવસ દરમિયાન થયેલી બધી વિધિથી પંચામૃતથી અને સિદ્ધ ચક્રની સ્નાત્ર પૂજાથી એ જળ જ્યારે ઉંબર રાણાએ પોતાના પર છાંટ્યું અને કુમાર સર્વથા મુક્ત થઈ ગયા કોઢ રોગમાંથી. અને હવે જુઓ તે કુમાર એટલે સાક્ષાત દેવ ઉપરથી ઉતરીને આવ્યા હોય એવું એમનું રૂપ. અને આ જોઈને દરેક લોકોને ખૂબ આશ્ચર્ય થયું. ત્યારે ગુરુ ભગવંત ફરમાવે છે કે આમાં આશ્ચર્યની વાત નથી, જે સિદ્ધ ચક્રના જે ભાવિક જે વ્યક્તિ સિદ્ધ ચક્રના સ્નાત્ર જળના પ્રભાવને અનુભવશે એના પ્રભાવે ગ્રહ ભૂત પિશાચ વગેરે દોષો દૂર થાય છે. દરેક પ્રકારના ક્ષય કોઢ જ્વર અને હેવીમાં હેવી જે કાતિલ રોગો છે એ મટી જાય છે. અને આની અંદર પુણ્ય તત્વની સાથે સાથે કુમાર અને મૈણાની જે શ્રદ્ધા હતી, ઉત્કૃષ્ટ શ્રદ્ધા, પૂર્ણ નિર્મળ ભાવ અને સિદ્ધ ચક્રજીનું આરાધન કરવાથી આ થયું છે. આ પ્રભાવ સાંભળી અને આ નજર સામે આપણે કહીએ ને કે મને પ્રેક્ટિકલ મિરેકલ થાય, આજે હું ઘણીવાર હિલિંગની વાત કરું ને તો લોકો એમ કે પ્રૂફ શું, તો આઈ હેવ ટુ ટેલ કે ભાઈ સાયન્સે આ વસ્તુ પ્રૂવ કરી છે. આર્યા ઓરા ફોટોગ્રાફીના ફોટા પછી દે વિલ બિલીવ. પણ આ વસ્તુ તો મહાવીર સ્વામી વર્ષોથી કહીને ગયા છે. તેજોલેશિયા છોડી હતી શું હતું, એ સમયે એને ખરાબ ઓરા મહાવીર સ્વામી પર મૂકી હતી, એ જ વસ્તુ હતી. ત્યારના અણુ પરમાણુ તેજોલેશિયાને એકદમ તમને રેડ ને બ્લેક એનર્જી આપે. પણ આપણું માઇન્ડ એવું છે કે જ્યાં સુધી સાયન્સ ન બોલે ને આપણે ના સ્વીકારીએ. આપણે એવું કહીએ કે ના એ તો સાયન્સે કીધું, લખેલું આવ્યું, રિસર્ચ પેપરમાં આવ્યું તો સાચું. તો આવું થયું કે લોકોએ શું કર્યું, ચમત્કાર જોયો, લોકો વાહવાહી કરવા માંડ્યા અને આ સ્નાત્ર જળ બાકીના 700 કોઢિયાઓની ઉપર પણ છાંટવામાં આવ્યું અને એ પણ બધા સંપૂર્ણ રોગમુક્ત થયા, સંપૂર્ણ શાંત થયા. સો આ રીતે જૈન ધર્મની ખૂબ વધારે પ્રભાવના થઈ, ખૂબ સારી રીતે ધર્મ પ્રત્યેની રુચિ બધાની પ્રગતિ અને ધર્મનો સાચો ભાવ થયો. સી ધર્મ આપણે એટલે નથી કરવાનો કે ચમત્કાર થાય, ચમત્કારની અપેક્ષાએ ધર્મ કરવો એ ધર્મ નથી. પણ ધર્મક્રિયાનું પરિણામ, ધર્મક્રિયાનું ફળ જરૂરથી મિરેક્યુલસ આન્સર રિઝલ્ટ્સ આપે જ છે, વિશેષ ફળ ચોક્કસ આપે છે. અને આ રીતે એ લોકો આગળ વધે છે અને જ્યારે આ દંપતિ પછી રોજ રેગ્યુલર સિદ્ધ ચક્રજીની ભક્તિ કરે છે, પરમાત્મા ભક્તિ કરે છે અને આમ કરતાં 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 સાતમી ઢાળ આપણી અહીંયા પ્રથમ ખંડની સમાપ્ત થાય છે કે
સાતમી ઢાળ પ્રમાણે રાજા શ્રીપાળનો રાસ ગણો વિનય કહે શ્રોતા ધરે ઓજો મંગળ માળ ઓજો મંગળ માળ. અને જ્યારે આ દંપતિ પ્રભુ ભક્તિ કરીને એકવાર એક દિવસે જિનાલયની બહાર નીકળતા હોય છે ત્યારે ત્યાં વૃદ્ધાવસ્થાના કાંઠે પહોંચેલી એક સ્ત્રીને જુએ છે અને સ્ત્રીને જોતા બહુ આનંદિત થઈ જાય છે. શ્રીપાળ રાજા ખૂબ આનંદિત થઈ જાય છે અને તરત એમને પગે લાગે છે અને કહે છે કે અહો આજે તો મારે મેઘવૃષ્ટિ થઈ, માતા તમારા સાક્ષાત દર્શન. અને આ વચન સાંભળીને મૈણાસુંદરી પણ વિચારે છે કે આ જરૂર મારા પતિની માતા એટલે કે મારા સાસુ છે એટલે એ પણ એમને પગે લાગે છે. અને જેમ પ્રસંગમાં રાસમાં લખેલું છે કે કહે કુંવરજી માતજી સુણો એ પસાય સહુ તુમ વહુ તણો ગયો રોગ ને વધ્યો રંગ વળી લહ્યો જીન ધર્મ પ્રસંગ. માતા એકદમ શોક થઈ જાય છે કે વાહ આ મારો દીકરો મારો પુત્ર કેટલો સરસ થઈ ગયો, કેવી રીતે થયું આ બધું. તો ત્યારે માતા કહે છે, શ્રીપાળ રાજા કહે છે કે આ તમારી પુત્ર વર્ધુનો પ્રભાવ છે, એમાં આ અમે જે ધર્મ કર્યો જે સિદ્ધ ચક્રની પ્રભાવના કરી એના લીધે અમને આ આનંદની ઉત્પત્તિ થઈ છે. ત્યારે માતા કહે છે કુમારને કે બેટા હું પણ તને વળગેલા કોઢની રોગની દવા માટે જ બહાર નીકળેલી. કૌશામ્બીમાં મેં એવું સાંભળ્યું છે કે એવા વૈદ્ય છે કે જે આ રોગ માટેની દવા આપે છે, એટલે ફરતા ફરતા હું કૌશામ્બી પહોંચી અને જિનાલયમાં દર્શન કરવા ગઈ તો ત્યાં મને એક શાંત ગુપ્ત શ્રેષ્ઠ મુનીશ્વરના દર્શન થયા. અને ત્યારે મેં એ મુનીશ્વરને પૂછ્યું કે મારો પુત્ર રોગમુક્ત થશે કે કેમ. અને ત્યારે એ મુનીશ્વરે મને કહ્યું કે તમારો પુત્ર કે જેને 700 કોડીઓના વૃંદે પોતાના વૃંદમાં સમાવી લીધો છે તે હવે ઉંબર રાણા તરીકે સ્થાપિત છે અને એ માળવ દેશની રાજકુમારીનો પતિ થઈ ગયો છે અને હમણાં જ સિદ્ધ ચક્ર યંત્રના પ્રભાવે નવપદજીની ઓળીના પ્રભાવે સર્વ રોગમાંથી મુક્ત થઈ સુવર્ણ કાંતિવાળો સોહામણો દેવ જેવો બની ગયો છે. અને આ સાંભળીને હું તો બહુ રાજી થઈ ગઈ કારણ કે આજે દરેક માતા પોતાના સંતાનનું કલ્યાણ થાય, પોતાના સંતાન વિશે સારી વાત સાંભળે તો ખુશ જ થવાના છે. તો એ રીતે માતાને પણ ખૂબ આનંદ થયો, માતાનો સઘળો આનંદ પોતાના સંતાનની સુખાકારીની અંદર સમાઈ ગયો અને આ બધી વિગત જાણી અને ત્રણેય જણા કુંવાર મૈણાસુંદરી અને માતા એટલે કે એમના સાસુ મૈણાસુંદરીના ત્રણેય ખૂબ ઉત્સાહથી ખૂબ આનંદથી દેવગુરુને ધર્મની વધારે ભક્તિ કરવા માંડ્યા અને એ કરતા 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 માનવ દેહને સાર્થક કરવા માંડ્યા. એકવાર એવું બને છે, હજી 15 મિનિટનો આપણી પાસે સમય છે એટલે થોડું આગળ લઈ લઉં છું, કે એકવાર એવું બને છે કે એ લોકો અષ્ટપ્રકારી પૂજા કરતા 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 હોય છે જિનાલયમાં અને ભાવ પૂજા અને ચૈત્ય વંદન કરી રહ્યા હોય છે. એ સમયે એક અલગ જ ઘટના બને છે. શું બને છે? એવું બને છે કે આ બાજુ જ્યારે મૈણાસુંદરીના આવી રીતે લગ્ન થાય છે તો રૂપસુંદરી જે મૈણાસુંદરીની માતા છે એ કર્મના સિદ્ધાંતની સત્ય વાતને કહેનારી હોય છે. એ મૈણાની ખૂબ સાથે છે પણ પોતાના પતિ રાજાથી થોડી રુષ્ટ છે એટલે એ પોતાના ભાઈ પુણ્યપાળના મહેલમાં આવેલી હોય છે. અને એ જુદા જુદા રસ્તામાં આવતા દરેક દેરાસરોના દર્શન કરતી કરતી આગળ વધતી હોય છે અને એ આ દેરાસરમાં પ્રવેશે છે. પ્રવેશે છે તો એની નજર આ ત્રણેય ઉપર પડે છે. કુમારનું એ રૂપ જુએ છે તો દેવ જેવું સુંદર રૂપ અને નિરૂપમ રૂપ, ભાવ વિભોર થઈને આ બધા ભક્તિ કરી રહ્યા હતા. એમની પાછળ એમણે સાસુને વહુને બેઠેલા જોયા અને ત્યારે રૂપસુંદરી વિચાર કરે છે આ વહુ તો મારી મૈણા જેવી લાગે છે, આ ક્યાંક મારી પુત્રી જ તો નથી ને. થોડું ધારી ધારીને જુએ છે અને ઓળખી જાય છે, અરે રે આ તો મૈણા, આ કેવી રીતે થયું? રૂપસુંદરી પોતે બહુ આસ્તિક હતી અને એ પૂર્વમાં બનેલા પ્રસંગ જે આખો બની ગયો એમાંથી સંપૂર્ણ મૈણાની તરફ હતી કે કર્મ કરે એ સાચું, પણ આ શું? જે મૈણા માટે હું ગર્વ કરતી હતી, જેને વિચારીને મારી છાતી ગજગજ ફૂલતી હતી, એ જૈન ધર્મને વરેલી મારી દીકરીએ
राजा ने पोताना पिता ने कर्मनी ऊपर जवा न दीधा अने आ शू थई गयो अमारी दीकरीए शू कर्यु अत्यंत दुखी थई जाय छे के अरर अमारी दीकरीए पोताना सतीत्वना धर्मने छोड़ी दीधो एने जेनो हाथ पकड़ेलो ए वरने छोड़ी दीधो कोई बीजा पुरुषने ए जईने मळी छे मारी दीकरी मैणा आम तो खूब दृढ़ छे खूब सत्वशालिनी छे जैन मतनी अंदर खूब निपुण छे आवु करे तो नहीं पण अरे आ शू थई गयु मोहराजा केवी तारी कमाल छे केवा तारा कातिल कामदेव नो प्रभाव भयंकर छे अने संसारना नाटक मां शू नथी थतो विचार करो जैन माता हती ए जैन माता केटली उत्तम जैन माता पोते पण माने छे के आ संतान आ भवमां सुखी थशे के नहीं थाय चालशे पण ए बाळक मारी पुत्री के मारो पुत्र संस्कारी अने धार्मिक तो थवाज जोईए मारी दीकरीए सिद्धांतमां बांध छोड़ करी एणे शील रत्न ने गुमाव्यु विषय सुख ने खातर एणे शील रत्न सतीत्वना धर्म ने गुमाव्यु अरे एणे तो मारा कूळ ने कलंकित करी दीधु अरर अर जैन धर्मनी निंदा थाय एवं काम आणे करी नाख्यु छे आ मरी गई होत तोय मने एटलू दुख न थात जेटलू मने अत्यारे दुख थई रह्यु छे अरे प्रभु मारा पेटे तमे आवो आवो आत्मानो जन्म आप्यो मने कलंकित करीने मारू जीवतर धूळमां मेळवी दीधो आवु विचारे छे ने रूप सुंदरी खूब शोक अने संतापमय थई जाय छे खूब बिहवड़ थई जाय छे एनु हृदय भारे थई जाय छे अने हयु एवुं ते भराई आवे छे के पोताना पर कंट्रोल नहीं करता देरासर ने देरासर मां ज जोर जोर थी पोके पोक मूकीने रड़वा मंडे छे अने बबड़े छे के धिक्कार छे मारी कुक्षी पर वज्रपात थयो अने आम रोवाना छाती पीटवाना अने बबड़वाना मोटा मोटा अवाज थी जे एकाग्रता थी परमात्मनी भक्ति करता हता ए त्रणेयुना ध्यान खंडित थाई छे ध्यान खंडित थवाथी मैणा सुंदरी पाछळ फरीने जुए छे के कोण छे कोण आ रीते परमात्माना અમૃતમય દર્શનમાં એકાકાર થવાની બદલે આવા અમૃતમય આનંદને બગાડી રહ્યું છે અંતરાય કરી રહ્યું છે તો પાછળ ફરીને જુએ છે તો કોણ અરે આ તો મારી માતા રૂપસુંદરી અને મૈણા સુંદરી ચૈત્યવંદનની વિધિ પૂરી કરી વિરાટની બહાર નીકળે છે માતા રૂપસુંદરીને બહાર લઈ આવે છે અને કહે છે અરે માતાજી તમે આટલો બધો વિષાદ શાનો કરો છો તમારે તો હર્ષ મનાવવો જોઈએ કે તમારા જમાઈ રોગ મુક્ત થઈ ગયા છે તમારા સંસ્કાર પામેલી આ દીકરી જૈન ધર્મને વરેલી આ દીકરી ક્યારેય કોઈ ખોટા રસ્તે નહીં જાય આ દીકરી તમારા સત્વને પોતાના સત્વને સિદ્ધાંતોને શીલને અને સતીત્વને છોડવાનું પસંદ નથી કરતી માતાજી જુઓ શ્રી જૈન ધર્મના પ્રભાવથી મારા દુઃખ દૌર્ભાગ્ય દૂર થઈ ગયા છે અને એનો આનંદ આપ માણો દુઃખ દૌર્ભાગ્ય દૂર થયા અને દુઃખ દૌર્ભાગ્ય દૂર થયા કોના પસાય તો જીન ધર્મના પસાય આ સાંભળીને કુમારની માતા પણ જાણી જાય છે કે આ મારી પુત્રવધુ મૈણા સુંદરીની જ માતા છે અને તરત એમની પાસે આવીને કહેવા માંડે છે કે હે ધન્ય ભાગીની તમે ચિત્તમાં જરા પણ ખોટી શંકાને સ્થાન નહીં આપો હું તો તમારી દીકરીના ઉવારણા લઉં છું કારણ કે તમારી દીકરીના જ પ્રભાવે મારો પુત્ર કોઢમુક્ત રોગમુક્ત થયો છે અને પૂર્વવત તેજ કાંતિને પ્રાપ્ત થયો છે હે ભગિની ખરેખર તમે ધન્ય છો કે તમારી કુક્ષીમાંથી આ ચિંતામણી રત્ન તુલ્ય અનન્ય સ્ત્રી રત્ન પ્રગટ થયું છે વર વહુ બે સાસુ મલી રે કરે વહેવાણ વાત રે કમળ રૂપા કહે રે ધન તુમ કુલ વિખ્યાત રે જુઓ અગમગતિ પુણ્ય ની રે પુણ્ય વાંછિત થાય સવી દુઃખ પલાય જુઓ અગમગતિ પુણ્ય ની રે ઢાળ નવમીની શરૂઆત જ ત્યાંથી થાય છે કે જુઓ તમારા મનોવાંછિત સિદ્ધ થાય છે તમારા જે પણ તમે ધર્મની અંદર બોધ લીધો છે જે ધર્મની અંદર તમે કુળની અંદર જન્મ લીધો છે એના ઉપકારે આ દુઃખ સમુદ્રમાંથી અમે
प्राप्त थया छे तो सुई जिम दोरा प्रत्येरे आणे कसीदो ठाम रे तिम वहु ए मुझ पात्र रे घणी वधारी माम रे। मतलब मारी शान, मारी आबरू, मारी शोभा तमारी दीकरीए तो वधाई री छे। जेम सोय दोरा ने काबू में लईने भरतकाम द्वारा शोभा वधारे छे तेम पुत्र वधुए मारा पुत्र नी शोभा वधारी छे। माटे आप कोई हरक अफसोस नहीं करो अने सांसारिक वातो देरासरमां न करता ए लोको बहार निकली जाय छे अने आगळ वधता वधता रूप सुंदरी पोताना निवासमां मैणा सुंदरीने लई जाय छे अने सिद्ध चक्रजीनो महिमा आ जग्याए खूब वधारे આગળ વધે છે। તો આજે સિદ્ધ ચક્રનો દિવસ, સિદ્ધ ચક્રના સિદ્ધ પદનો દિવસ અને મૈણા સુંદરીના શ્રીપાળ રાજાના રાસની અંદર નવ ઢાળ સુધીનું આપણે રાસ વાંચન પણ સમાપન કર્યું છે અને હવે આપણી પાસે હજી 10 મિનિટ છે તો 10 મિનિટનું આપણે સૌ સાથે મળીને ધ્યાન કરીએ। આજનું આપણે ધ્યાન કરશું ચિત્તૈ રામે પશ્યંતુ આરોગ્યમ બોહિ લાભમ સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ। આ મંત્ર છે, આ લોગસ અને એમાંથી લીધેલો મંત્ર છે। જો પોસિબલ થાય તો તમારા કેમેરાઝ પણ ઓપન રાખો, તમને વધારે સારી એનર્જી મળી શકશે। માત્ર 10 મિનિટનું ધ્યાન છે અને આજનો આખું આપણું સિદ્ધપદનું ધ્યાન અને રાસ વાંચન આપણે પૂર્ણાહુતિ તરફ લઈ જશું। તો આઈ રિક્વેસ્ટ કે ત્યાં એક બધા જે સાથે બેઠા છે ખૂબ શાંતિથી આંખ વીંછી કમરથી ટટાર બેસો અને ઝૂમ પર જોડાયેલા દરેક ભાવિકોને એક નમ્ર નિવેદન છે, શાંતિથી જ્ઞાન મુદ્રા આ રીતે કરી અને જ્ઞાન મુદ્રાને વિચાર પર ગોઠવી દો। આંખો બંધ રહેશે, ચશ્મા આપે પહેર્યા હોય તો આપ સાઈડમાં રાખી દો અને ચિત્તૈ રામે પશ્યંતુ આરોગ્યમ બોહિ લાભમ સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ આ મંત્ર જાપ વડે આજનું આપણે ધ્યાન અને લાઈવ હીલિંગ શરૂ કરીએ છીએ। શરૂ કરીએ, આપ સૌ ગોઠવાઈ ગયા હશો। આજે જેટલા જેટલા તપસ્વીઓ આયંબિલ કરેલા છે દરેકને ખૂબ શાતા મળી રહી છે। તમારા જીવનના દરેક ઇશ્યુઝ દૂર થઈ અને ખૂબ પોઝિટિવ પાવર લઈ રહ્યા છે। સિદ્ધ પદની ઊર્જા, સિદ્ધ ભગવંતોની કરુણા અને સિદ્ધ ભગવંતોની ઊર્જા આપને પ્રાપ્ત થઈ રહી છે। વિઝ્યુઅલાઇઝ કરતા રહો, દિવ્ય સફેદ પ્રકાશ સિદ્ધ પરમાત્માની ઊર્જાને મમ દિશંતુ
लाभं सिद्धा सिद्धि मम दीसन्तु सतत विजुअलाइज करता रहो खूब पॉजिटिव पावर्स खूब शांति नो पावर अने दिव्य आशीर्वाद तमारा पर आवी रह्या छे वर्षी रह्या छे अने तमे खूब शांत खूब पवित्र अने स्वस्थ थई रह्या छो ખોલી શકો છો અને આજનો પદનો દિવસ દ્વિતીય દિવસ આપણે સમાપન કરીએ છીએ ત્યાંથી બીનાબેન આપનો વિડીયો ઓફ છે શાયદ આપની સાઈડ થી કશું આપને કહેવાનું છે કે પછખાણ લઈને પૂર્ણાહુતિ કરીએ એક મિનિટ લીવ કરીને પાછું જોઈન કરું છું એક જ મિનિટ ત્યાં સુધી આપણે ખૂબ ભક્તિપૂર્વક નમો જીણાણમ જે અભયાણમ નમો જીણાણમ જે અભયાણમ ખૂબ સરસ રીતે પરમાત્માની કૃપા આપણને સૌને મળતી અને હવે શું કે વિજયભાઈ પણ મારી ટીમ ના છે તો વિજયભાઈ પણ કઈ કેસે અને પછી આપણે સ્તુતિ લઈ લેશું પછી તમે નવકાર મંત્ર એક વાર કરાવી લેશું ને પછી આપણે આજની અનુબોધના કરતા અમને વધારે ખબર છે એટલે કહું છું આપણા બધા જે ભાવિકો જોઈ રહ્યા છે એમને આજે
સેતુ ભગવાનનો આજે દિવસ બીજો દિવસ આંબેલનો જૈન નેટવર્કથી સૌને સાથે આપું છીએ ખૂબ જ સુંદર રીતે પૂજાબેન આપણને સમજાવે છે સરળ ભાષામાં સમજાવે છે ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે વ્યાખ્યાન તરીકે નહીં પણ આપણને સમજાય રીતે ભાષામાં સમજાવે છે એની પણ આપણે જૈન નેટવર્ક પરથી ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ માત્ર કહેવાનું એટલું છે દરેક તપસ્વી સાતામાં રહેજો જે ઘરેથી સાંભળે છે એમને પણ સાતા રહે અહીંયા જે રેગ્યુલર આપણા આંબેલ કરવા માટે આવે છે ઘણા વર્ષોથી એમને પણ સાતા પૂછીએ છીએ પણ આજે બીજા દિવસથી શરૂ કરીએ છીએ અમારી આખી ટીમની અનુમોદના કરવા માટે કે આજે આંબેલનું જમાડવાનું સવારથી અહીંયા સુધી રસોઈ કરવાની અને બધું સાફસૂફી કરવાનું એ પણ મોટું કામ છે જેમ પૂજાબેન તમે કીધું ધર્મની અંદર સેવા પણ એક મોટું કામ આવે છે તો અમારા બધા માટે મોટી સેવા આવી છે અને અમે બહુ ભાગ્યશાળી છીએ કે અમને આ જૈન નેટવર્ક વતી આવી બધી સેવા કરવાનો મોકો મળે છે તો દરેક ટ્રસ્ટી બોર્ડ વતી મેમ્બર્સ વતી અમારી આખી આંબેલી ટીમ વતી તમારો અનુમોદના કરતા ટીમની અનુમોદના કરીએ છીએ અને દરેક તપસ્વીઓ જે અહીંયા આવે છે ઘણા બધા તો મોટી ઉંમરના એટલા બધા છે કે આપણે અંદરથી થાય છે કે ખરેખર એમના આશીર્વાદની આપણને જરૂર છે અને આપણું એના આશીર્વાદથી આપણું આ સેન્ટર તરત જ સરસ થયું થઈ જાય અને તમે પણ અમારા આંગણે જલ્દી જલ્દી આવી જાઓ એવી પ્રાર્થના સાથે આપણે સિદ્ધ ભગવંતની અમારી આજની બીજી સ્તુતિ અમે શરૂ કરીએ છીએ ખૂબ ખૂબ ખૂબના निज पूर्ण केवल ज्ञान लोकालोक ने निहारता आनंद वेद सुख अनुपम दुख तो लव लेसना सवि सीखना शुभ चरणमा करुणावती हूँ वंदना सविसीदना शुभ चरणमा करुणावती हूँ वंदना जे नीच कसाई नाथ निर्मोही निरंकारी सदा अविनाशी अकल रूपवंदी आत्मगुणनी संपदा निरमोक जेवरी नित्य देहा कीत निज रूप रंजना सविसीदना शुभ चरणमा करुणावती हूँ वंदना सविसीदना शुभ चरणमा करुणावती हूँ वंदना करि जायना एवासु होना स्वामी सिद्ध जिनेश्वरो शयथायना एवो खजानो भोगवे परमेश्वरो रीति अने सिद्धि अनंति जेहनि कर सेवना सविसीदना शुभ चरणमा करुणावती हूँ वंदना सविसीदना शुभ चरणमा करुणावती हूँ वंदना गाती अगाती कर्म जे साची अनादि कारणा पेने करी चकचूर स्वामी जे थया निज भावना अक्षय स्थिति शाश्वत सुखो वक्ता महासाम्राज्यना सविसीदना शुभ चरणमा करुणावती हूँ वंदना सविसीदना शुभ चरणमा करुणावती हूँ वंदना ओम ह्रीं पाप नंत्र चतुष्ट से यव्य श्री सिद्धेभ्य नमः स्वाहा बोलो जी शास्त्र देवती जय 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 राज की जय जय स्वाहा।
ભગવાન કી જય. પચખાણ માટે જેમને જેમને પણ આંબેલ નું પચખાણ લેવાનું છે સાવધાન હાથ જોડજો. મંગલાણમ ચ સવૈતિમ પરમમ હવૈ મંગલમ ઉગે સુરે નમુકાર સંયમ પુરસિ સાઢ પુરસિ સુરે ઉગે પરિમડ મૂર્તિ સંયમ પચ્છકાઈ ઉગે સુરે ચવિ હંપી આહારમ અસણમ પાણમ ખાયમમ સાયમમ અનથણ ભોગિણમ સહસા ગારણમ પચ્છ નકાલણમ દિશા મોહિણમ સાહુ વયણમ મહત્તરા ગારણમ સવ સમાવત્ય ગારણમ આયમ બિલ પચ્છકાઈ અનથણ ભોગેણ સહસા ગારણ લેવા લેવેણ ગિરત્ત સંઠેણ મુખિત્ત વિવેગેણમ પડુચ્છ મખીણમ પારિઠ્ય વાય ગારણમ મહત્તર વાય ગારણમ સવ સવા વત્ય ગારણમ એગાસણ પચ્છકાઈ તિવિ હંપી ચવિ હંપી આહારમ અસણમ પાણમ ખાયમમ સાયમમ અનથણ ભોગિણમ સહસ્યાગારણમ સાગરિયાગારણમ ઔટંગ પસારિણમ ગુરુ અભુઠાણિણમ પારઠ્યવર ગારણમ મહત્તર વર ગારણમ સવ સમાહિ વત્યાગારણમ પાણસ લેવેણ વા અલેવેણ વા અચ્છેણ વા બહુ લેવેણ વા સસિત્યેણ વા અસિત્યેણ વા વોસી રહી. આપ સૌ બોલો વોસી રામી. નૌકાર મંત્ર એક વાર. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો નમો વજ્જાયાણમ નમો લોય સવ સાહુણમ મંગલાણમ ચ સવૈસિમ પરમમ હવૈ મંગલમ પરમમ હવૈ મંગલમ. થેન્ક યુ વેરી મચ ગુરુ સાધુ સિદ્ધ ભગવાન. સૌથી પ્રથમ તો દરેકને અમે સિદ્ધ ભગવાન નો દિવસ આપણે બધા સિદ્ધ થઈ શકીએ છીએ. અરિયંત તો તમે એવા કર્મો બાજ્યા તો જ થઈ શકો. સિદ્ધ એક એક જીભ સિદ્ધ થઈ શકે. તો દરેક સાતા પૂછે છે આજે સેકન્ડ ડે છે. સિદ્ધ નો રંગ કેવો છે? ચાલુ જ છે એટલે ત્યાં હમણાં 10 મિનિટ માં જ અપલોડ થઈ જશે. પછી આપણે કોઈ અનુષ્ઠાન કરવાના છીએ વચ્ચે કઈ કરી શકાશે? ચાલો આપ સૌ શાતામાં હશો. થેન્ક યુ સો મચ નટુ અંકલ અને આખી ટીમ અને બધાને. અને આજની આજના આપણા ઇવેન્ટની પૂર્ણાહુતિ કરીએ. કાલે પાછા બધા આટલા જ ઉત્સાહથી વધારે સંખ્યામાં ત્રીજા પદના આરાધન માટે જરૂર પધારો છો અને સાથે સાથે શ્રીપાળ રાજાનો રાસ્તો ખરો જ. તો ચોક્કસ કાલ માટે પણ આમંત્રણ છે. રોજ પધારો અને બસ અમને બધાને પણ એક લાભ આપો કે અમે સાથે મળીને આપણે બધા સાથે મળીને એક પુણ્યાનું બંધી પુણ્યાકર્મ બાંધી શકીએ. જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્રમ ઉપસર્ગાક્ષયમ્યાંતિ છિદ્યંતે વિઘ્નવલ્લય મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારણં
प्रधानं सर्वधर्माणां जैनं जयतिशासनम् बोलो जिनशासन देवकी जय आदिनाथ भगवान की जय सदा शाता में रहो स्वस्थ रहो थैंक यू सो मच जय जिनेन्द्र अस्तु थैंक यू टू